तो आ બધા સ્ટોક્સ પર હવે ચર્ચા આગળ વધારીશું. આપણી સાથે જોડાઈ રહ્યા છે એન્જલ બ્રોકિંગ ના રુચિત જૈન અને ધવલ પી વ્યાસ ડોટ કોમ ના ફાઉન્ડર ધવલ વ્યાસ. આ બંનેનું સ્વાગત છે. રુચિત, હવે આપણે જોઈ રહ્યા છે મોટો કડાકો આવે છે, ત્યારબાદ ગઈકાલે તમે છેલ્લા 10 મિનિટોમાં જોયું હોય તો ખાસી રિકવરી પણ આવતી જોવા મળી છે. આજે કોઈ કારણસર આપણે જોઈ રહ્યા છે, ખાસ કરીને યુએસ માર્કેટમાં વૈશ્વિક સ્તરે પણ સારી એવી રિકવરી આવી રહી છે, કેટલી અસર અહીં જોવા મળશે? ગુડ મોર્નિંગ. ઓવરઓલ આપણા માર્કેટ્સનો અગર હજી બી ટ્રેન્ડ જોઈએ તો કાંઈ વીકનેસની સાઇન્સ નથી. આ સોમવારના ટ્રેડિંગ સેશનમાં ઓલ્ધો એક ગેપ ડાઉન ઓપનિંગ થયું હતું, અને જો અગર ટ્રેન્ડ રિવર્સલ થઈને માર્કેટને નીચે કરેક્શન થવું હોય તો એ ગેપ ફિલ કરીને ફરીથી ઉપર નહીં આવે. આપણે જોયું કે પરમ દિવસે ફરીથી એક સારી મોમેન્ટમ ઇન્ડેક્સમાં હતી. ઇનફેક્ટ અમે કાલે પણ એક્સપેક્ટ કરી રહ્યા હતા કે એક સારી મોમેન્ટમ હજી બી કન્ટિન્યુ રહેશે. કાલેનું કરેક્શન એક ટોટલી અનએક્સપેક્ટેડ લાઇન્સ ઉપર હતું અને જસ્ટ ગ્લોબલ માર્કેટ્સ નેગેટિવ હતા એટલે હતા. બાકી કઈ રિવર્સલ સાઇન્સ હજી બી નથી. આ બજારમાં અગર આપણે સ્ટોક સ્પેસિફિક ફોકસ જોઈએ તો વધારે કહીને લાર્જ કેપ સ્ટોક્સમાં એક સારું મોમેન્ટમ છે હજી બી. અને જયારે પણ ટ્રેન્ડ એકચ્યુઅલી એક અપટ્રેન્ડની લાસ્ટ સ્ટેજ હોય ત્યારે લાર્જ કેપ સ્ટોક્સ ક્યારે ચાલતા નથી. મિડ કેપ સ્ટોક્સ આઉટપરફોર્મ કરે છે અને લાર્જ કેપ સ્ટોક્સ કરેક્શન કરે છે. એવું કઈ સાઇન્સ અત્યારે નથી. હાયર ટોપ હાયર બોટમની ફોર્મેશન ચાર્ટ્સ ઉપર હજી બી કન્ટિન્યુ છે, તો અમને હજી બી લાગી રહ્યું છે કે અહીંયાથી પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. 8,250 અને 8,290 ના લક્ષ્ય રાખીને લોંગ પોઝિશન્સ ઉપર ટ્રેડ કરવી જોઈએ માર્કેટ પાર્ટિસિપેન્ટ્સ ને. ત્યારે જ ધવલ, આપને શું લાગે છે, કારણ કે હવે આપણે જોવા જઈએ તો એક્સપાયરી ને હજી 2 સપ્તાહનો સમય બાકી છે, પણ ખાસો ક્રુશિયલ આ પીરિયડ છે, કારણ કે હવે આપણે આવતા સપ્તાહે કદાચ આખો સિનારિયો બદલાતા પણ જોઈ શકીએ. કઈ ચાલ આપ લેશો નિફ્ટી ઉપર? ઓવરઓલ નિફ્ટીમાં જે રીતનો ટ્રેન્ડ બની રહ્યો છે, નિશા લાસ્ટ ટાઈમ બી આપણે વાત કરેલી મંગળવારે જયારે મળેલા ત્યારે, કે 21 ડે EMA જે છે બેઝિકલી ક્યાંય ને ક્યાંય એક સારી સ્ટ્રેન્થ હોલ્ડ કરી રહી છે નિફ્ટી માટે, અને એની નીચે આપણે ખાસ કરીને જો ક્લોઝ આપશું તો જ ક્યાંય ને ક્યાંય એક સેલિંગ પ્રેશરનો જે સેકન્ડ રાઉન્ડ છે સ્ટાર્ટ થઈ શકે એમ છે. આઈડિયા એ છે કે હજી બી એ જે છે 21 ડે EMA આપણે ક્રોસ નથી કર્યો, ક્લોઝિંગ બેઝિસ એક ક્યાંય ને ક્યાંય સ્ટ્રેન્થ દેખાડે, જસ્ટ બીકોઝ કે બ્રિટનની પોસિબલ એક્ઝિટ, અધરવાઇઝ તમે ફેડરલ રિઝર્વની મિટિંગનું જે કોશિયસ આઉટલુક, બટ તો બી કોઈ એઝ સચ કોઈ નિફ્ટી પર એઝ સચ માર્કેટ પર એટલી મોટી ઇમ્પેક્ટ નહોતી. ઓવરઓલ આપણે જોઈએ ગ્લોબલ ફ્લો જે બેઝિકલી છે મની ફ્લો, એ બેઝિકલી ડેફિનેટલી જ્યારે પેસિમિઝમ હોય ઇક્વિટી માર્કેટમાં ત્યારે ડેફિનેટલી ગોલ્ડ જેવી કોમોડિટીમાં ડાયવર્ટ થતો હોય છે, અને આપણે ગોલ્ડમાં એક થોડું બાઇંગ બી જોઈ લીધેલું છે. બટ એઝ ઓફ નાવ ખાસ કરીને ડોમેસ્ટિક માર્કેટની આપણે વાત કરીએ ઇન્ડિયાની, તો નિફ્ટીમાં હજી બી સ્ટ્રેન્થ સારી એવી છે. છેલ્લા 2-3 દિવસથી આપણું માર્કેટ ખાલી પડતું નથી, ધેટ વુડ બી યુનો વેરી વેરી ગુડ પોઝિટિવ સાઇન. અને ઓવરઓલ આઈડિયા એ છે વિથ અ સ્ટોપ અરાઉન્ડ 8080 સ્પોટ લેવલ, નિફ્ટીમાં આપણે ઉપરમાં જે છે 82-30, 82-70 જેટલા ટાર્ગેટ બનાવીને ચાલી શકીએ એમ છે. ઓવરઓલ બેંક નિફ્ટીમાં હજી બી કમ્પેરેટિવલી તમે જુઓ તો જે સ્ટ્રેન્થ છે એ વધુ છે નિફ્ટી કરતાં. તો મારું એવું માનવું છે કે પ્રાઇવેટ બેન્કિંગ સ્પેસ કદાચ એકાદું સરપ્રાઈઝ આપી જાય આવનારા દિવસોમાં, બટ હજી તમારું જે ફોકસ હોવું જોઈએ ધેટ શુડ બી યુ નો ઓન કોમોડિટી સ્પેસ, ખાસ કરીને મેટલ એઝ વેલ એઝ સિમેન્ટ સ્પેસ માટે, કે જેને એક બુલિશનેસ ઓલરેડી દેખાઈ રહી છે. ઓકે, ત્યારે હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે જીઓજી બીએનપી પારીબાના વાઇસ પ્રેસિડેન્ટ ગૌરાંગ શાહ. ગૌરાંગજી, ગુડ મોર્નિંગ. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ બ્રેક્ઝિટની ચિંતા સર્વત્ર છવાઈ છે અને આપણા ભારતીય બજાર પણ એમાંથી બાકાત નથી, એફઆઈ સતત વેચવાલી કરી રહ્યા છે. ઇનફેક્ટ ગઈકાલના આંકડા જુઓ તો કદાચ થોડા નિરાશાજનક લાગી શકે, પણ બ્રેક્ઝિટ તમે જુઓ તો ત્યાં એમપીની હત્યા પણ થઈ શકે છે, એના લીધે કેટલું મોટું હવે તમે જોઈ શકો છો આનો ઇમ્પેક્ટ? સુપ્રભાત, નિશા, 23 તારીખ સુધી મારા મતે જે બી વધઘટ છે બજારમાં એ ધીરે ધીરે ઉપરની તરફ વધતી જશે. જેમ જેમ આપણે 23 તારીખ પર જઈશું, આવતા ગુરુવારે છે વોટિંગ, અને શુક્રવારે 24 તારીખે રિએક્શન બજારમાં આવશે. હવે મને એવું લાગે છે કે જે રીતના મત બંને બાજુ બરાબરના છે રહેવા માટે અને બહાર નીકળવા માટે, અને માર્જિન ઓફ એરર કાં તો સ્વિંગ વોટ જે આપણે કહીએ એ બહુ જ નાના માત્રામાં છે, એટલે નિર્ણાયક તરીકે કોઈ બી આજની તારીખમાં એમ નથી કહીશું કે બ્રિટન રહેશે કે નહીં રહે. અને જો રહે તો મારા ખ્યાલથી જે અનિશ્ચિતતાના વાદળો છે એ દૂર થઈ જશે, અને જો નહીં રહે તો કેટલી માત્રામાં યુરોઝોનમાં અને યુકેમાં જેટલા દેશો છે યુરોઝોનમાં ત્યાં આગળ કઈ જાતના ઇમ્પેક્ટ આવે છે એ આવનારા સમયમાં આપણને ખબર પડશે.
આપણી પાસે ચિંતા કરવા જેટલું બહુ મોટું કારણ નથી, કારણ કે આપણે અમુક હદ સુધી થોડા ડિસોસિએટ થઈ ગયા છે અને કોઈ બી કારણવર્ષ બજારમાં આવનારા સમયમાં 8,108 કાં તો 8,007,900 આસપાસ જો તમને નિફ્ટી આવતી દેખાય તો લાંબા ગાળે મારા માટે બહુ જ મોટી તક છે, અહીંયા એક ઓપોર્ચ્યુનિટી છે રોકાણ કરવા માટે. કારણ કે આ બધું પત્યા પછી, ખાસ કરીને જે બ્રેક્ઝિટ, અને એક વાત છે કે માત્ર બ્રેક્ઝિટ નહીં, આપણે બ્રિટન નહીં પણ થોડા સમય પહેલાં સ્કોટલેન્ડમાં બી આવી રીતના જ વોટિંગ થયેલું કે આ સ્કોટલેન્ડે ઇન્ડિપેન્ડન્સ રહેવું છે કે નથી રહેવું, અને વોટ રહેવા માટે આવ્યું સાથે. એવી રીતે જ મારા ખ્યાલથી બીજા બે અન્ય દેશો છે, પ્રાગ અને મારા ખ્યાલથી ક્યુબેક, ત્યાં આગળ બી મારા ખ્યાલથી આવી રીતે વોટિંગ થયેલું અને જેને બહાર નીકળવાતું હતું એના માટે મત નહોતું થયું, સાથે રહેવા માટે મત થયેલા છે. એટલે મને લાગે છે કે અનિશ્ચિતતા સામે જોતા વોલેટાલિટી વધશે, પણ જો આપણે નીચેની તરફ સપાટી પર આવ્યા તો સિલેક્ટિવ સેક્ટર્સ અને સ્ટોકમાં હું ભલામણ કરીશ રોકાણ કરવા માટે. કારણ કે આ વાદળો બી જેમ છેલ્લા વાદળો હતા, ફાઇનાન્શિયલ ક્રેશ હતું, આની પહેલાં ગ્રીસના બધા મુદ્દાઓ હતા અને બાકી બધા અન્ય મુદ્દાઓ હતા, તો આઈ થિંક ઇટ વિલ બી અ પાસ્ટ અને આપણે ફરી પાછા કામે લાગી જઈશું. ત્યારે જ ગઈકાલે આપણે જોયું હતું, ખાસ કરીને બેંક નિફ્ટીમાં મોટો કડાકો હતો, પીએસસી બેંકમાં વેચવાલી હતી, પણ રિકવરી પણ છેલ્લા મિનિટોમાં ત્યાં જ જોવા મળી. ધવલ, બેંક નિફ્ટી પર શું કોલ બન્યો? આપણે એક રેન્જમાં ઘૂમી રહ્યા છીએ, ખાસ કરીને બેંક નિફ્ટીમાં બી વાત કરીએ તો, અને એક સારો સપોર્ટ છે અગેન અહીંયા 21 ડે ઈએમઈની આજુ, તો એક સ્ટોપ તમારે રાખવો જોઈએ મારા ખ્યાલથી 17,440 સ્પોટ લેવલ, અને ઇનકેસ જો એની નીચે જાય તો જ આપણે બેઝિકલી શોર્ટ કરીને ચાલવું જોઈએ બેંક નિફ્ટીમાં. કારણ કે એઝ ઓફ નાવ ઇટ સીમ્સ કે તમે લોંગ સાઈડ જો ટ્રેડ કરો તો ઇન્ટ્રાડેમાં ખાસ કરીને તમને લગભગ 230-250 પોઈન્ટ જેટલી જે છે અપસાઈડ મળી શકે એમ છે આજ માટે. તો આજ માટે જો કોઈને ટ્રેડ કરવો હોય તો આનો લોંગ સાઈડ કરવો જોઈએ, બટ એઝ ઓફ નાવ જે એક્સપોઝર છે હજી બી જ્યાં સુધી આ ડિસિઝન નથી આવતો બ્રેક્ઝિટનો ત્યાં સુધી મારા ખ્યાલથી એક તમારું એક્સપોઝર લિમિટમાં રાખવું જોઈએ. કારણ કે ધીઝ આર યુ નો કાઇન્ડ ઓફ હાઈ રિસ્ક ઝોન્સ, અને જે રીતનું માર્કેટ આપણી સ્ટ્રેન્થ દેખાડી રહ્યું છે એટલો વાંધો નહીં આવવો જોઈએ, બટ ઓવરઓલ તો બી મારા ખ્યાલ થોડું કોશિયસ રહેવામાં કંઈ પ્રોબ્લેમ નહીં થઈ જાય ટ્રેડરને 5-10 દિવસ માટે. તો આવ્યું બનતો અત્યારે દેખાઈ રહ્યો છે. આજના દિવસે બીજા સુગર સ્ટોક્સ ખાસા બઝિંગ રહેવાના છે, જે રીતે 20% એક્સપોર્ટ ડ્યુટી જે લગાવવામાં આવી છે, કઈ રીતે જોઈ રહ્યા છો ગૌરાંગજી આપ? કારણ કે થોડું કન્સોલિડેશન શરૂ થતું જોવા મળી રહ્યું છે આ કંપનીઝમાં. વેલ નિશા, આ મુદ્દો આપણે પહેલા બી વાતચીત કરી છે અને મેં મારો અભિપ્રાય જે સાકરના શેરો છે એની પર બહુ જ સાફ રાખેલો છે કે તમારે નફો બાંધવો જોઈએ. એકમાત્ર કવરેજ હતી બલરામપુરથીની, જે કે ટાર્ગેટની ઉપર ચાલતી હતી અને ત્યાં આગળ બી અમે ભલામણ કરી છે. અને જે રીતના ગઈકાલે તમે જોવા જાઓ તો સવારના ટ્રેડિંગ સેશનમાં ઉપરની સપાટી પર બધા જ શુગર સેક્ટરના શેર કામકાજ કરી રહ્યા હતા. મારા ખ્યાલથી ક્યાંક ને ક્યાંક બજારને એક અનુમાન કાં તો અંદેશો મળી ગયેલો કે આવી રીતના સરકાર 20% એક્સપોર્ટ ડ્યુટી લગાડવાની છે અને એક્સપોર્ટ અનવાયબલ કરવાની છે. અને જે રીતના તમારે એ સાકરના ભાવ વધ્યા છે, દાળના ભાવ વધ્યા છે, ચાના ભાવ વધી ગયા, ચાયપત્તીના ભાવ વધી ગયા, કોફીના ભાવ વધી ગયા, પેટ્રોલ ડીઝલ, એટલે મોંઘવારીની જે ચિંતા છે સરકારને ને આપણા બધા માટે બહુ જ એક મોટો મુદ્દો થઈ ગયો છે. એને ક્યાંક ને ક્યાંક નિયંત્રણ કરવાની કોશિશ સરકાર કરી રહી છે અને આપણે આ બધા પગલાં પહેલાં બી સરકાર તરફથી લેવા જતા જ્યારે બી સાકરના ભાવ અમુક સીમાની ઉપર જતી રહે છે. એટલે શું કહેતો હતો કે તમારી પાસે હાઈ રિસ્ક કેપિટાઇટ ન હોય ત્યાં સુધી તમારે આવી રીતે વધ્યાની બાદ સાકરના શેરોમાં તમારે રોકાણ ન કરવું જોઈએ, અને જો તમે રોકાણ કરો તો તમે તમારા જોખમ પહેલાં ધ્યાનમાં રાખો કે તમારી પાસે કેટલી ક્ષમતા છે જોખમ ઝેલવા માટે. અને આપણે ઇતિહાસ બી આપણે જોયું છે નિશા કે આ સ્ટોક્સ 10-15% ઉપર જાય છે ને 10-15% નીચે બી આવે છે, અને ગઈકાલનું એક ઉદાહરણ છે જે રીતના ઉપરની સપાટીથી બધા સ્ટોક નીચે આવ્યા. એટલે મને લાગે છે કે આ સેક્ટરથી તમે દૂર રહો એ વધારે યોગ્ય રહેશે, અનલેસ તમારી પાસે રિસ્ક કેપિટાઇટ ઉપરની હોય તરફ હોય તો. ત્યારે જરૂરી છે, આપ કયા સ્ટોકમાંથી અત્યારે હવે નીકળવાની સલાહ આપશો શુગરમાંથી? સી, ડેફિનેટલી શુગર સેક્ટરના મોમેન્ટમ રીડિંગ જોયું તો ઘણા ઓવરબોટ ઝોનમાં છે અને અમુક શુગર સ્ટોક્સના એક સારી નેગેટિવ ડાયવર્જન્સ પણ દેખાઈ રહી છે ડેલી અને વીકલી ચાર્ટ્સ ઉપર. તો એ રીતે મને લાગે કરેક્ટિવ મૂવ મોસ્ટલી જે વધારે કરીને શુગર સ્ટોક્સ સર્કિટ ટુ સર્કિટ અપ મૂવ આવ્યા છે એવા સ્ટોક્સમાંથી આપણે પ્રોફિટ બુકિંગ કરીને એકવાર નીકળી જવું જોઈએ.
ટ્રેન્ડ ઓલ ધો પોઝિટિવ રહેશે, માઇનર અગર અહીંયાથી 10-12% પણ કરેક્શન આવે તો વીકલી ચાર્ટ્સ ઉપર ટ્રેન્ડ આ સુગર સ્ટોક્સનો ખરાબ નહીં થશે. સ્ટોક સ્પેસિફિક ડિપ્સ આવે તો ડિપ્સ ઉપર અમે બલરામપુર ચીની એક લોંગ રેકમેન્ડ કરી રહ્યા છે. 105-110 ની રેન્જ ઘણી સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે અને વીકલી ચાર્ટ્સ ઉપર એવા કાંઈ આ સ્ટોકમાં સાઇન નથી કે અહીંયાથી ટોપ થઈને ઘણું સિગ્નિફિકન્ટ ફોલ આવશે. તો મને લાગે છે મિડ કેપ સ્મોલ કેપ સુગર સ્ટોક્સ ઘણા ચાલ્યા છે, એમાંથી એકવાર એક્ઝિટ લઈ લેવું જોઈએ અને જો ડિપ્સ આવે તો ડિપ્સમાં 105-110 ની આજુબાજુ બલરામપુર ચીનીમાં એક બાઇંગ પોઝિશન બનાવવી જોઈએ. ઓકે, ત્યારે જ આજના દિવસે ફોકસ તો રહેશે એચડીએફસી, જે એચડીએફસી લાઈફ અને મેક્સ લાઈફના જે વિલય માટે દેશ એક મંજૂરી મળી ગઈ છે અને હવે દેશની મોટી સૌથી મોટી પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપની બની જશે. મેક્સ લાઈફના કાઉન્ટર, મેક્સ ફિનાન્શિયલના કાઉન્ટર પર તમે નજર કરો, જબરદસ્ત તેજી જોવા મળી છે આ મહિના દરમિયાન. સારા એવા રિટર્ન કહી શકાય કે મેક્સ ફિનાન્શિયલે આપી દીધા છે. ગૌરાંગજી, આ મર્જરને વિલયને કઈ રીતે મૂલવી રહ્યા છો અને ક્યાં હવે બેટ લેવી જોઈએ? આઈ થિંક ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ઓવરઓલ નિશા મારું એવું માનવું છે કે બહુ જ મોટા પાયે કન્સોલિડેશન આવનારા સમયમાં થશે, કારણ કે આ માત્ર એક શરૂઆત છે અને જે રીતના ઘણા બધા પ્લેયર્સ છે પ્રતિસ્પર્ધા ઉપરની તરફ છે ને, આઈ થિંક તે રનરેટ છે ડીલ ક્લોઝ કરવા માટે ઇન્સ્યોરન્સની એ ઘણી નીચલી સપાટી પર છે. તો પહેલાં તો મારા ખ્યાલથી જે જાગૃતતા લોકોમાં હોવી જોઈએ એ છે નહીં, તો અવેરનેસ ક્રિએટ, જાગૃતતા લાવવાની જરૂરત છે લોકોમાં કે તમે ઇન્સ્યોરન્સ શા માટે લ્યો છો. અને એ મારા ખ્યાલથી પ્રયત્નો રિસ્પેક્ટિવ કંપની કરશે અને અમે બી અમારી રીતે એઝ અ બ્રોકરેજ હાઉસ કરી રહ્યા છે, કારણ કે અમે બી એ બિઝનેસથી એસોસિએટ છે બંને લાઈફ અને નોન લાઈફ ઇન્સ્યોરન્સથી. તો મારું એવું મત છે નીચા કે આ કન્સોલિડેશન જે છે આવનારા સમયમાં વધશે અને જેમ જેમ જાગૃતતા વધતી જશે અને જેમ જેમ લોકો ઇન્સ્યોરન્સ તરફ આકર્ષિત થશે, નોટ એઝ અ ટેક્સ સેવિંગ પ્રોડક્ટ બટ એઝ એન એની ઇવેન્ચ્યુઅલિટી જો આવે તો તમારા જે નજીકના લોકો છે એમની દેખભાળ થઈ શકે એના માટે. તો મારા મતે આઈ થિંક આપણા બંનેમાં જે તમે મને પ્રશ્ન પૂછો મેક્સ અને એચડીએફસીમાં, તો એઝ અ ડિસ્ક્લોઝર ઘણા લાંબા સમયથી એચડીએફસી પર અમારી કવરેજ છે અને એ હાલમાં બી અમારી ખરીદારીની ભલામણ છે. મેક્સ પર હું ટિપ્પણી નહીં કરી શકું કારણ કે અમારી પાસે કવરેજ નથી મેક્સ ઇન્ડિયા પર, પણ ડેફિનેટલી મને લાગે છે કે આવનારા સમયમાં અને ઓફકોર્સ જે એફડીઆઈનો રૂટ બી અહીંયા આવ્યો છે, ઓપન થઈ ગયો છે, એ બી એક બહુ જ મોટો ટ્રિગર છે ઇન્સ્યોરન્સ સેક્ટર માટે. ઓકે, ત્યારે જ હવે સમય થયો છે એક નાનકડા વિરામનો અને ત્યારબાદ આના પ્રી ઓપનિંગ સેશન પર રહેશે. નાનકડા વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ગૌરાંગ શાહ, રુચિત જૈન અને ધવલ વ્યાસ જોડાયેલા છે. ગૌરાંગજી, કેડના આંકડા જે આરબીઆઈએ રજૂ કર્યા છે સરપ્રાઇઝિંગલી ખૂબ જ સારા સુધરતા દેખાઈ રહ્યા છે, પણ શું એનાથી ભ્રમિત થઈ જવું જોઈએ ઓર કોશિયસ વ્યૂ રાખવો જોઈએ? વેલ, પહેલાં તો પ્રોત્સાહન આપણે મેળવવો જોઈએ કારણ કે જે રીતના ઘણા લાંબા સમય પછી આજે કેડના આંકડાઓ આવ્યા અને અર્થવ્યવસ્થામાં આપણે જે રીતના થોડો થોડો ધીમે ધીમે સુધાર થતા જોયો છો અને સરકાર જે રીતના પગલાં લઈ રહી છે, એટલે પહેલાં તો આનો થોડો પ્રોત્સાહન અને આનંદ મેળવવો જોઈએ અને કન્સિસ્ટન્સી, એટલે કે હવે આગળ જતાં શું આ આંકડામાં વધુ સુધાર થાય છે કે નહીં એ જોવાનું વધારે પડતું મહત્વપૂર્ણ રહેશે નિશા. અને ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે આ આંકડાનો જે આધાર છે એ ચોમાસાની સિઝન પર બી નિર્ભર રહેશે. હાલમાં જેમ આપણે જોયું છે કે સરકારે અમુક દાળોને લઈને અને પલ્સીસને લઈને ફૂડ ગ્રેન્સને લઈને ઇમ્પોર્ટ કરવાની ભલામણ કરી છે કારણ કે મોંઘવારી ઘણી ઉપરની તરફ વધી ગઈ છે, જેમ આપણે પહેલાં બી વાતચીત કરી. તો એના કારણે કદાચ આવનારા સમયમાં આ જે આપણે ઇમ્પોર્ટનો આંકડો છે જે હાલમાં સારો આવ્યો છે એક્સપોર્ટની સામે અને બેલેન્સ ઓફ ટ્રેડની આપણે જે એક સંતુલન જે આપણે માનીને ચાલીએ એની ઉપર, તો મને લાગે છે કે જો ચોમાસાની સિઝન એકદમ જે રીતના અપેક્ષા છે એમ થઈ ગઈ તો આવનારા સમયમાં આ આંકડામાં વધુ સુધાર થઈ શકે છે. હવે કારણ કે મોંઘવારી વધી છે ને આપણે ફૂડ ગ્રેન ઇમ્પોર્ટ કરી રહ્યા છે, દાળ વગેરે જે બી છે, તો કદાચ ટૂંક સમય માટે આ આંકડામાં થોડી નિરાશા વરી પાછી આપણને દેખાવામાં આવે, પણ ચોમાસા બાદ જો સારું ચોમાસાની સિઝન આપણે જોઈ લીધી તો આઈ થિંક આવનારા સમયમાં આંકડામાં વધુ સુધાર થશે. અને આ આઈ થિંક ઓવરઓલ જે આપણી ઇકોનોમી છે, અર્થવ્યવસ્થા છે ને આપણી જે ક્રેડિટ રેટિંગ છે, સોવરન ક્રેડિટ રેટિંગની હું વાત કરું છું, જો આ આંકડો એકદમ સારો રહ્યો આવનારા સમયમાં અને નીચેની તરફ આપણને આવતો જોયો કાર્ડનો, તો આઈ થિંક આપણી ક્રેડિટ રેટિંગમાં બી બદલાવ થઈ શકે છે સારા માટે.
ઓકે, ત્યારે જ આપણે સવાના ચર્ચા કરી કે સેબીની આજે બોર્ડ બેઠક છે અને એમાં ખાસ કરીને રીટ્સને લઈને નિર્ણય અમુક આવી શકે છે, જેમ કે જે અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ છે એમાં 20% સુધી રોકાણ મર્યાદા નિયમ લાગુ કરવામાં આવી શકે છે, જેની ઘણા વખતથી રાહ કહી શકાય કે મોટી રિયલ એસ્ટેટ કંપનીઝ રાહ જોઈ રહી છે. રૂચિત, ડીએલએફ જેવી કંપની પર અત્યારે બેટ લગાવશો? રિયલ એસ્ટેટ કંપનીઝના ચાર્ટ જોયો તો ગયા 3-4 મહિના જે અપમૂવ, સિગ્નિફિકન્ટ અપમૂવ ડીએલએફ, એચડીએલ અને ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ આપ્યા છે, એ ક્લિયર એક 5-વેવ ઇમ્પલ્સિવ અપમૂવ છે. ઇલિયટ વેવ સ્ટડીઝના ટર્મ્સમાં, ટેકનિકલ એનાલિસ્ટમાં, જ્યારે બી કોઈ નવી તેજીની શરૂઆત થાય છે તો જે એક 5 વેવ્સનો મૂવમેન્ટ, અપસાઇડ મૂવમેન્ટ સ્ટોક્સમાં દેખાય છે, અને જ્યારે બી કરેક્શન થાય છે એ 3 વેવ્સના મૂવમેન્ટમાં કરેક્શન આવે છે. તો ક્લિયરલી ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ અને એસડીએલ બે એવા સ્ટોક્સ છે જે ક્લિયર 5 વેવ અપમૂવ હમણાં થયા છે. તો ડેફિનેટલી પોઝિશનલ પર્સ્પેક્ટિવથી લાગી રહ્યું છે કે આ સ્ટોક હમણાં આ સ્ટોક્સની ટ્રેન્ડ હમણાં તેજીની તરફ થઈ ગઈ છે. કરંટ લેવલ્સ ઉપર થોડુંક ઓવરબોટ છે, એટલે ડીપનું થોડુંક હું વેઇટ કરીશ. જો પોઝિશનલ ટ્રેડર્સને આ સ્ટોક્સમાં બાય કરવું હોય તો ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ, એસડીએલ અને ડીએલએફ ત્રણે સ્ટોક્સમાં એક ડીપનું વેઇટ કરવું જોઈએ. જો અગર કોઈ ડીપ્સ આવે આ સ્ટોક્સમાં અહીંયાથી, સ્પેસિફિકલી એસડીએલની વાત કરું તો 90 રૂપીઝની આજુબાજુ એક સ્ટ્રોંગ સપોર્ટ પ્લેસ છે અને ડીએલએફમાં 120-122ની રેન્જની આજુબાજુ સ્ટ્રોંગ સપોર્ટ પ્લેસ છે. તો ડીપની રાહ જોવી જોઈએ. ઇનકેસ એક ડીપ આવે તો આ સ્ટોક્સમાં ડેફિનેટલી પોઝિશનલ પર્સ્પેક્ટિવથી બાઇંગ કરવી જોઈએ. વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. અત્યારે આપણે જોઈએ તો ઓટો સ્ટોક્સ થોડા અત્યારે બઝિંગ દેખાઈ રહ્યા છે. તમે જો બ્રોકરેજ હાઉસના વ્યૂઝ જુઓ તો ટાટા મોટર્સ અને મારુતિ સુઝુકી પર આવતા જોવા મળે છે, જ્યાં ટાટા મોટર્સ પર મોર્ગન સ્ટેનલી ઓવરવેઇટનું કોલ આપી રહ્યા છે, ત્યાં મેક્વાયરી અને આઉટ પરફોર્મન્સનું રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ 535નો મેક્વાયરી આપ્યો છે અને મોર્ગન સ્ટેનલીએ 476નો. ધવલ, શું લાગે છે ટાટા મોટર્સ પર હાલે કયા કોલ લેશો? ટાટા મોટર્સ ઉપર ડેફિનેટલી બુલિશ કોલ લઈ શકાય, કારણ કે એક આપણે વીકલી બ્રેકઆઉટ જોયેલો છે 2 વીક પહેલા, અને એ બેઝિકલી એ લેવલ બહુ દૂર નથી કરંટ લેવલથી. 437ની આજુબાજુ આપણે લગભગ બ્રેકઆઉટ જોયેલો. ઓવરઓલ આઈડિયા એ છે કે ટાટા મોટર્સ બેઝિકલી આવનારા દિવસોમાં 515-510ના ટાર્ગેટ તરફ આગળ વધી રહ્યો છે. એની ડીપ બેઝિકલી વુડ બી અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી મારા ખ્યાલથી. ઇવન 3% એવી જો ડીપ મળે તમને કોઈ વાર ટાટા મોટર્સમાં, એના ઇન અ સેન્સ કે 440ની આજુબાજુ આ સ્ટોક મળે તો બેઝિકલી ઇટ વુડ બી અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. નો ડાઉટ અત્યારે આપણે થોડોક ઓવરબોટ ઝોનમાં છીએ, વીકલી આપણે ચાર્ટ જોઈએ તો. બટ ઓવરઓલ આઈડિયા એ છે કે મોમેન્ટમ સ્ટ્રોંગ છે, બ્રેકઆઉટ હજી 2 વીક પહેલા જ આવેલો છે અને એનાથી આપણે બહુ દૂર ગયા નથી હજી. તો મારા ખ્યાલથી આપણે હોલ્ડ કરતા રહેવું જોઈએ અને જે એને પાસે ના હોય એ લોકો બાય કરી શકે છે, કારણ કે મોટર સ્પેસ, ઇન અ સેન્સ ફોર વ્હીલર સ્પેસમાં બેઝિકલી મારુતિ કરતા કદાચ ટાટા મોટર્સમાં આવનારા દિવસોમાં થોડું ટ્રેડિંગની રીતે વધુ પ્રોફિટ મળી શકે. પણ યેન સતત મજબૂત થઈ રહ્યો છે અને એની ક્યાંક નેગેટિવ ઇમ્પેક્ટ મારુતિને સહન કરવી પડી રહી છે. ગૌરાંગજી, કઈ રીતે મૂલવો છો? સતત એ કહી શકાય કે દબાણ વધારી રહ્યું છે. યેન કંપનીનું માનવું છે કે તેઓ એની માટે ડિપેન્ડન્સી ઓછી કરી દીધી છે, પણ કઈ રીતે? વેલ, પહેલાં તો બેંક ઓફ જાપાને ગઈકાલે જે પોલિસી સ્ટેટસ કો રાખ્યો એને લઈને આપણે જોયું કે યનમાં મજબૂતી આવી ડોલર સામે, લગભગ 104 કે 105ની આસપાસ પહોંચી ગયેલો ડોલરના મુકાબલે મારી જ્યારે નજર પડેલી. તો અને આ પરિસ્થિતિ પહેલીવાર નથી ઊભી થઈ, થોડા સમય પહેલાં આ પરિસ્થિતિ હતી. મેનેજમેન્ટની ટિપ્પણીઓ હતી કે આવનારા સમયમાં વધારે પડતી નિરાશા તમને આ કારણ માટે કંપનીના પરફોર્મન્સ પર આવતી નહીં દેખાય. મારા ખ્યાલથી આ બધા યનમાં મજબૂતી અને ડોલરમાં જે થોડી આપણને કમજોરી દેખાય છે, કાં તો વીકનેસ દેખાય છે, કાં તો નરમાસ દેખાય છે, એ વસ્તુ ટ્રેડર હોય ને કાં તો શોર્ટ ટર્મ જે રોકાણકારો હોય, કારોબારી હોય, એમને ચિંતા કરવા જેવું છે. લાંબા ગાળે તમે રોકાણ કર્યું છે તો નિશા, હાલમાં તમને યાદ હશે કે લગભગ 3600-3500ની આસપાસ ગયેલો આ સ્ટોક, અને આપણે ભલામણ કરેલી તમારા ચેનલ પર, સહયોગી ચેનલ પર, કે મારા ખ્યાલથી 3300 કાં તો 3200ના ટાર્ગેટ તમને નહીં જોવા મળે, પણ વળી પાછા કદાચ તમને ઉપરની તરફ 4000-4200 જલ્દી જ દેખાશે. અને ગઈકાલે આ બધી નરમાશ બાદ બી 4000ની ઉપર, લગભગ 4100ની આસપાસ મારુતિનો શેર કામ કરી રહેલો. આ જે બી તમને ગઈકાલે નરમાશ દેખાય છે 2-2.5-3% મારા ખ્યાલથી રોકાણકારોએ લાંબા ગાળે રોકાણ જાળવી રાખવું, પહેલી વાત. બીજી વાત, ક્યારે બી નરમાશ તમને આ કારણે આગળ જતા દેખાય તો 4000ની નીચે કાં તો 4000ની આસપાસ નવું રોકાણ તમે કરી શકો છો, ને જેની પાસે ઉપરની સપાટી પાસે હોય
का तो लीधा हो तो एमने एवरेज करने भी भलाम हे एज अ डिस्क्लोजर हमारी कवरेज मारुति पर भी है टाटा मोटर्स पर भी है। ओके तो आज ट्रेडिंग कॉल्स पर नजर कर ले धवल आपना ट्रेडिंग कॉल्स सी फर्स्ट पिक छे शॉर्ट एक्साइड इंडस्ट्री जून फ्यूचर विथ अ स्टॉप अराउंड 163 फॉर अ टारगेट ऑफ 154 स्ट्रक्चर जो तो एटली एज सच कोई वीकनेस नहीं जो मिलती बट काइंड ऑफ यू नो एक सारू सेटअप बनी रही है एक ट्रेडिंग कॉल मैं खास कर शॉर्ट साइड तो कॉन्ट्रेन ट्रेडिंग कॉल है। सेकंड पिक है एशियन पेंट इज अ बाय कॉल विथ अ स्टॉप अराउंड 992 ऊपर में टारगेट है 1040 ना जो मिली सके एम है आना बे दिवसों में छेला थोड़ा दिवसों की आ स्टॉक कहीं ना कहीं एक स्ट्रेंथ देखाड़ी रो तो इट्स अ बाय कॉल। थर्ड पिक है हिंदुस्तान युनिलिवर हिंदुस्तान युनिलिवर बेसिकली एक सारू मोमेंटम देखाड़ी रो तो गई काले तो विथ अ स्टॉप अराउंड 872 जून फ्यूचर बाय कर सकता है फॉर अ टार्गेट ऑफ 894 आज मोमेंटम है बेसिकली आना बे दिवसों में लगभग तमने आ टार्गेट हिट करी देवा चांसीस है। धवल की पसंदगी है एचयूएल खरीदारी करने चालो बे ट्रेडिंग सेशन में 894 ना टार्गेट जो मिली सके बीजी जो पसंदगी है पर एक बार नजर कर लीए तो तब जोशो एशियन पेन्ट्स है खरीदारी करने चाली सको बे ट्रेडिंग सेशन में तमने 1040 ना टार्गेट जो मिली सके एक्साइड इंडस्ट्रीज पर शोर्ट करने की सलाह मिली रही है त्या बे ट्रेडिंग सेशन में तब लगभग 154 ना टार्गेट मेवी सको शोर्ट करने की सलाह एक्साइड पर। रुचित आपना ट्रेडिंग कॉल्स फर्स्ट पिक शॉर्ट टर्म ट्रेडिंग पर्सपेक्टिव टेक महिंद्रा पर बाय छे। आ स्टॉक में आपणे जोयुं छे के मे महिनानी लास्ट सप्ताह में मे महिनाना आखरी सप्ताह में एक ब्रेकआउट आव्युं हतुं रेन्ज थी जेनुं ट्रेन्ड हाई टॉप हाई बॉटम नुं फॉर्मेशन नी फरीथी एक फर्स्ट हाई टॉप हाई बॉटम फॉर्मेशन मळ्युं छे तो अहींया लास्ट 10-12 ट्रेडिंग सेशन थी फरी आ साइडवेज कंसोलिडेट थई रह्युं छे अने अत्यारे कंसोलिडेशन झोन ना लोअर एंड पर छे। बीजा घना बधा इंडिकेटर्स ट्रेन फॉलोइंग इंडिकेटर्स हजी भी सपोर्ट देखाय छे 20 डेज नी मूविंग एवरेज छे सुपर ट्रेंड इंडिकेटर छे के पेराबोलिक एसआर आ बधा इंडिकेटर्स जे ट्रेन फॉलोइंग छे ई पण एक सारा सपोर्ट आ करंट लेवल्स पर दर्शावे छे तो मने लागे छे एक सारू रिस्क रिवॉर्ड रेशियो छे 6-8 ट्रेडिंग सेशन मां स्टॉक प्रोबेबली 562 સુધીનું ટાર્ગેટ આ સ્ટોકમાં છે અમારું તો 518 ની નીચે સ્ટોપલોસ મૂકીને ટેક મહિન્દ્રામાં કરંટ લેવલ્સ ઉપર એક બાય પોઝિશન બનાવવી જોઈએ અને મારું સેકન્ડ પીક એક થોડુંક પોઝિશનલ પર્સપેક્ટિવથી છે કોલ ઇન્ડિયા ઉપર। કોલ ઇન્ડિયામાં હાલમાં આપણે જોયું છે કે 6 મહિનાના કન્સોલિડેશન ફેઝ પછી બ્રેકઆઉટ આવ્યો છે અને જ્યારે બી કોઈ સ્ટોક જનરલી એક ફોલના પછી એવું કન્સોલિડેશન થાય છે અને એમાં પછી સારા વોલ્યુમ્સ આવવા માંડે છે અને પછી બ્રેકઆઉટ આવે તો એક એક્યુમ્યુલેશન ફેઝ ગણાય છે તો એક સારું એક્યુમ્યુલેશન લોઅર લેવલ્સ ઉપર કોલ ઇન્ડિયામાં થયું છે અને એના પછીનું આ બ્રેકઆઉટ છે 4-5 ટ્રેડિંગ સેશન થી કન્સોલિડેટ થઈ રહ્યું છે ઓલધો પણ અમને લાગી રહ્યું છે કે આ અપટ્રેન્ડ હજી બી યથાવત રહે છે આ સ્ટોકમાં અને 335 સુધીના લેવલ્સ આ સ્ટોક એક મહિનામાં આવતા એક મહિનામાં બતાડી શકે છે તો એક મહિનાનો એક પોઝિશનલ પર્સપેક્ટિવ છે આ સ્ટોકમાં 292 રૂપિયાનું સ્ટોપ લોસ મૂકીને 335 રૂપિયાના ટાર્ગેટ માટે કરંટ લેવલ્સ ઉપર કોલ ઇન્ડિયા બાય કરવા જોઈએ। રુચિતની પસંદગી છે કોલ ઇન્ડિયા ખરીદારી કરીને ચાલી શકો ટાર્ગેટ 335 ના પણ એક મહિના માટેનો આ સમયગાળો તમારે હોલ્ડ કરીને ચાલવું જોઈએ એની સાથે બીજો જે કાઉન્ટર બનતો દેખાયો છે ટેક મહિન્દ્રા ત્યાં પણ તમે ખરીદારી કરીને ચાલો 6-8 ટ્રેડિંગ સેશનમાં 562ના ટાર્ગેટ અહીંયા જોવા મળી શકે છે તો આ રુચિતની પસંદગી દેખાઈ રહી છે આ બે કાઉન્ટર્સ પર। આજના દિવસે ફરી પાછું ફોકસ રહેશે એસબીઆઈ અને એસબીઆઈની સબસિડરીઝ જે રીતે મર્જર થવાનું છે સુપર રનઅપ થઈ ગયું છે ગૌરાંગજી હજુ પણ શું આ સબસિડરીઝ પર રોકાણ કરવું જોઈએ ના કે એસબીઆઈ જોખમ ભર્યું રોકાણ હશે જો આ સપાટી પર તમે રોકાણ કરશો તો કારણ કે 30-40-50% વધી ગયા છે સબસિડરીઝ અને આઈ થિંક આ સપાટી પર તમે હવે રોકાણ કરો તો રિસ્ક રિવોર્ડ બિલકુલ ફેવરેબલ નથી એટલે જો કર્યું હોય આ ટ્રિગરને લઈને તો મારા ખ્યાલથી મારી ભલામણ હશે આટલી ઉપરની સપાટી જોયા બાદ યોગ્ય રહેશે કે તમે નફો બાંધી લો પહેલી વાત। બીજી વાત હું ઘણો પોઝિટિવ છું આ એક કન્સોલિડેશનને મર્જરને લઈને એસોસિએટ્સ કાં તો સબસિડરીઝ જે 6 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે મર્જ થવાની છે થોડો સમય લાગશે કારણ કે આખું જે પ્રોસેસ છે એનું વેલ્યુએશન અને શું રેશિયોમાં શેર આપવામાં આવશે એનું નિર્ણય લેવા માટે આઈ થિંક મર્જર બાદ પહેલાં તો જે ટ્રેઝરી ઓપરેશન્સ છે એની જે આઉટગો છે એ નીચલી સપાટી પર આવી જશે ડિપોઝિટ્સ ઉપરની તરફ વધી જશે એસેટ્સ ઉપરની તરફ વધશે કાસા રેશિયો ઉપરની તરફ વધશે અને જે લોન ડિસબર્સમેન્ટ છે કાં તો લોન બુક છે એમાં બી સ્થિરતા ઘણી આવી જશે અમુક એકમાત્ર મારા ખ્યાલથી એસોસિએટ છે જેના એનપીએસને લઈને થોડી ચિંતા ઉપરની તરફ છે
પણ એ બી મારા ખ્યાલથી વધારે ગભરાટ ઊભી ના કરવી જોઈએ. ઓલરેડી એક રનઅપ તમે બધા જ માં આવતો જોયો છે, ઇન્કલુડિંગ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે લગભગ 216 કે 220ની આસપાસ કામ કરી રહ્યો હતો ગઈકાલે, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. તો નવું રોકાણ હવા હાલમાં ન કરવું જોઈએ અને આખી પ્રક્રિયા કઈ રીતે ઇમ્પેક્ટ લાવશે આવનારો સમય બતાવશે. પણ આઈ થિંક મુખ્ય વાત એ હશે કે તમે જે રેશિયો આવશે એની પર તમારે બિલકુલ નજર નાખવી જોઈએ કે વેધર કેટલો ફેવરેબલ છે, અનફેવરેબલ છે આવનારા સમયમાં. ઓકે, સાથે જ આજના દિવસની શરૂઆત થવા જઈ રહી છે. પ્રી ઓપન સેશનમાં આપણે જોઈ રહ્યા છે એસસીએસ નિફ્ટી જે સંકેતો આપી રહ્યા છે તો 18% રિકવરી સાથેના સંકેતો મળતા દેખાઈ રહ્યા છે. 8200 ઉપર ટ્રેડ થતું, પણ જે રીતે સવારના ચર્ચા થઈ 8220 પર કદાચ અવરોધો નડી શકે. 8129-31 લેવલ નિફ્ટીમાં બનતા સેન્સેક્સમાં 38 પોઈન્ટ ઉછાળો આપણે જોઈ રહ્યા છે. થોડો સમય આપી દે સેટલ થવા માટે, પણ અત્યારે થોડાક નેગેટિવ શરૂઆત થતી નિફ્ટીમાં જોવા મળી રહી છે. થોડી રિકવરી કદાચ જોવા મળી શકે. હવે 8140-44 લેવલ બનતા દેખાયા છે. સપોર્ટ જે રીતે મેટલ પેક સેલ હિન્ડાલ્કો આપતા દેખાઈ રહ્યા છે, એની સાથે તમે જો ટાટા મોટર્સ પર જે વ્યૂ આવ્યા છે ત્યારબાદ થોડી ખરીદારીનો ટ્રેન્ડ બનતો દેખાયો છે. આ પ્રી ઓપન સેશન છે, પોઝિટિવ બિડ્સ ટાટા મોટર્સ પર બનતા દેખાયા છે. સાથે જ બેન્કિંગ સ્ટોક્સ અત્યારે પ્રી ઓપન સેશનમાં સપોર્ટ કરતા હાલે તો જોવા મળી રહ્યા છે. આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, પીએનબી પર નજર કરો. આ જરા પોઝિટિવ ટ્રેડ અત્યારે શરૂઆતથી અહીંયા બનતા દેખાય છે. એની સામે ડોક્ટર રેડીઝ લેબ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એમએનએમ, એશિયન પેઇન્ટ, ટાટા સ્ટીલ, એટલે કહી શકાય કે મોટાભાગના સ્ટોક્સ અત્યારે પ્રી ઓપન સેશનમાં રિકવરીના સંકેત આપી રહ્યા છે. પણ આગળ જળવાશે કે નહીં ખાસ મહત્વનું રહેશે. દબાણ જ્યાં જોવા મળી રહ્યું છે મેથસેલ ટેક, ભારતીય ઇન્ફ્રાટેલ, કેન ઇન્ડિયા, ટેક મહિન્દ્રા, વેદાંતા, ટીસીએસ, આઈટીસી જેવા કાઉન્ટર છે કે આપણને થોડા નેગેટિવ કોટ્સ મળી રહ્યા છે. ભારતીય ઇન્ફ્રાટેલ સતત વેચવાલીના ટ્રેન્ડમાં જોવા મળી રહ્યું છે. અત્યારે પ્રી ઓપન સેશનમાં પણ ખાસા નેગેટિવ બિડ્સ મળતા દેખાયા છે અને તમે જોશો તો આ સપ્તાહ દરમિયાન ઓલમોસ્ટ 7-8% તેજી ઓલરેડી આ કાઉન્ટર ગુમાવી ચૂક્યું છે. વોલ્યુમ ક્યાં બનતા દેખાયા છે તો તમે જુઓ ટાટા મોટર્સ ગઈકાલથી આપણે જોયું ખરીદારીનો ટ્રેન્ડ પકડાયો અને ત્યારબાદ આ ખરીદારી આજે પણ આપણને પ્રી ઓપન સેશનમાં પોઝિટિવ ટ્રેન્ડ દર્શાવી રહી છે સારા એવા વોલ્યુમ સાથે. પીએનબી તમે જુઓ આખા સપ્તાહનો ટોપ ગેઇનર હશે આ પીએનબી. સારી એવી તેજી અત્યારે પણ પ્રી ઓપન સેશનમાં જળવાયેલી છે અને લગભગ ઓવરસોલ્ડ માર્કેટમાંથી હવે ખરીદારીના ટ્રેન્ડમાં આ કાઉન્ટર આવતો જોવા મળી રહ્યું છે. સાથે જ બેંક ઓફ બરોડા, આઈડિયા સેલ્યુલર, રિલાયન્સ, મારુતિ સુઝુકી આપણે જોઈ રહ્યા છે અત્યારે સારા વોલ્યુમ સાથે પોઝિટિવ બિડ્સ દર્શાવી રહ્યા છે. રૂપિયા પર એકવાર નજર કરી લે, 67 રૂપિયા અને 16 પૈસા પર કહી શકાય ગઈકાલની સરખામણીમાં 4 પૈસાની તેજી સાથેની શરૂઆત, એટલે કે મજબૂતાઈ સાથેની શરૂઆત થઈ પણ એ ટકી ન શકી. આપણે ફરી એને નબળો થતા જોઈ રહ્યા છે આખા દિવસ દરમિયાન. આના પર ચોક્કસ આજના દિવસે નજર રહેશે, પણ અત્યારે મિક્સ રિએક્શન કહી શકાય. થોડી મજબૂતાઈ સાથે ખુલ્યા બાદ પાછું નેગેટિવ થતું જોવા મળી રહ્યું છે. ત્યારે બીજા સ્ટોક્સ પર નજર કરીએ. નિફ્ટી બહાર જ્યાં આપણને આજના દિવસે થોડા અપમૂવ્સ જોવા મળી શકે, સરપ્રાઇઝિંગ નહોતું, પણ મેક્સ ફિનાન્શિયલ તમે જુઓ આજે જે રીતે મર્જરની ખબર આવી ત્યારબાદ સુપર રેલી, 11% ઉપરના કોટ્સ અને એ પણ પ્રી ઓપન સેશનમાં સારા એવા વોલ્યુમ સાથે, એટલે કહી શકાય કે આખા મહિનાનો તો ટોપ ગેનર છે જ, પણ આજે આ ખબર બાદ આમાં ખાસી રનઅપ આવવાની પૂરી શક્યતા છે. સ્ટેટ બેંક ઓફ મૈસૂરમાં અત્યારે પોઝિટિવ બિડ્સ મળી રહ્યા છે. સાથે જ બેંક ઓફ પ્રોડક્ટ્સ, યુકો બેંક, ડાયમંડ પાવર, વાલચંદ નગર, પેનાન્સ્યુલા લેન્ડ, જીએમઆર ઇન્ફ્રા આપણે જોઈ રહ્યા છે. એરપોર્ટ વેચવાની તેઓની તૈયારી ચાલુ રહી છે, ઘણા લોકો સાથે વાતચીત ચાલુ છે, તો એના કારણે એક અપમૂવ જોવા મળી રહી છે. દેના બેંક, બાલાજી ટેલિફિલ્મ્સ આજે ખાસ કરીને ઉડતા પંજાબ રિલીઝ થઈ રહ્યું છે, તો બાલાજી ટેલિફિલ્મ્સ પર નજર હોવી જોઈએ. જોકે જે પાયરેટેડ કોપી છે ઓલરેડી લીક થઈ ગઈ છે, પણ કેટલો ફાયદો થાય છે એ જોવું રહ્યું. કોન્ટ્રોવર્સી બાદ લગભગ મૂવીઝ ચાલતી હોય છે, તો એના પર આજના દિવસે નજર રહેશે. ટાટા મેટાલિક્સ, મવાના સુગર, ઓજ સુગર, નાગાર્જુના ઓઇલ રિફાઇનરી તમે જુઓ 5% નીચેની સર્કિટની. ટાટા મેટાલિક્સ ખાસું ફોકસમાં રહેશે, કારણ કે 40% જેવું સારું રિટર્ન આપ્યા બાદ અને 100% રિટર્ન એક મહિનામાં આપ્યા બાદ હવે નીચેની સર્કિટ લાગી રહી છે. 5% નીચેની સર્કિટ ટાટા મેટાલિક્સ પર બનતી દેખાય છે. બલરામપુર ચીની તમે જુઓ, સુગર સ્ટોક આજે બધા અત્યારે શરૂઆતી ટ્રેડમાં જ પ્રી ઓપન સેશનમાં જ ખાસા દબાણમાં જોવા મળી રહ્યા છે. ટાટા પાવર, બિલ્ટ, એડુકોમ, જેકે પેપર, પેપર સ્ટોકમાં આજના દિવસે ખાસી વેચવાલી હાવી થઈ રહી છે. પ્રી ઓપન સેશનમાં વોલ્યુમ એટલા ખાસા બિલ્ટઅપ નથી થયા, પણ તમે શરૂઆતી ટેક જુઓ તો ખાસા દબાણમાં છે. આ પ્રી ઓપન સેશન છે એટલે નેગેટિવ કોર્ટ્સ બનતા દેખાયા છે. ઓપનિંગ સેશનમાં ચોક્કસ આપણી નજર આના પર બનેલી રહેશે. તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જે રીતે હવે 8175, એટલે કહી શકાય કે એસજીએસ નિફ્ટીએ જે 8200 કોટ કર્યા ત્યારબાદ થોડું રિઝનેબલ થઈને 8175 પર નિફ્ટી સેટલ થતું જોવા મળી રહ્યું છે. રુચિત, આ પ્રી ઓપન સેશનને જોતા કઈ રીતનો ટ્રેડ તમને બનતો દેખાશે?
એટલી જેવું સ્ટાર્ટ ઓફ ધ શોમાં મેં કહ્યું કે એક પોઝિટિવ બાયસનેસ હજી બી છે માર્કેટમાં, એવા હજી કાંઈ રિવર્સલ સાઇન્સ નથી કે અહીંયાથી સિગ્નિફિકન્ટ કરેક્શન આવશે. અને એક સારી વાત છે કે હજી બી લાર્જ કેપ સ્ટોક્સ અપટ્રેન્ડમાં અપસાઇડ મુવમેન્ટમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. જે સુધી લાર્જ કેપ સ્ટોક્સમાં કન્સોલિડેશન ફેઝ નહીં આવે અને એના બાદ મિડ કેપ સ્ટોક્સમાં રેલી કન્ટિન્યુ નહીં રહે ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈ સિગ્નિફિકન્ટ રિવર્સલ માર્કેટમાં અત્યારે આવશે. તો એક ઇન્ટ્રાડે પર્સ્પેક્ટિવ કે શોર્ટ ટર્મ પર્સ્પેક્ટિવથી હજી બી ટ્રેન્ડ અપસાઇડ મોમેન્ટમ યથાવત રહી શકે છે અને ઇન્ટ્રાડેમાં 8,210 અને 8,250 સુધીના લક્ષ્ય પણ નિફ્ટીમાં આવી શકે છે. તો એ ડેફિનેટલી પોઝિટિવ બાયસથી ટ્રેડ કરવું જોઈએ. સરપ્રાઇઝિંગ મૂવ આઈટીસી પર જોવા મળી રહ્યું છે. તમે જો પ્રી ઓપન સેશનમાં એક જબરદસ્ત ખરીદારી જોવા મળી, પાછું કન્સોલિડેટ થયું, પાછું અત્યારે નેગેટિવ ઝોન દેખાઈ રહ્યું છે, એટલે તમે જોશો પ્રી ઓપન સેશનમાં જ ખાસી એક્ટિવ ટ્રેડિંગ અહીંયા જોવા મળી રહી છે. પણ જો આઈટીસી પર અત્યારે, કારણ કે તમે જો વ્યૂ લો તો એક હેવી વેઇટ કાઉન્ટર છે, ખરીદારી થશે તો ચોક્કસ એક સપોર્ટ મળશે. આઈસીઆઈસીઆઈ બેંક હોય, ઇન્ફોસિસ હોય, આઈટીસી હોય, આવા બધા કાઉન્ટર્સ જો તેજી કરે તો નિફ્ટીને ખાસો સપોર્ટ મળતો હોય છે. ધવલ, આઈટીસીને કઈ રીતે ટ્રેડ કરશો આજે? બાકીના બંને જે સ્ટોક છે એફએમસીજીમાં, ખાસ કરીને મેરિકો અને હિન્દુસ્તાન યુનિલિવર, બંનેમાં એક પોઝિટિવ મુમેન્ટમ દેખાય એવું દેખાય છે. અને આઈટીસીની જ્યાં સુધી સવાલ છે, મારા ખ્યાલથી આઈટીસી જો નીચેમાં 350 ની આજુબાજુ આવે તો દેટ વુડ બી અ ફ્રેશ બાઇંગ ઓપોર્ચ્યુનિટી વિથ અ સ્ટોપ અરાઉન્ડ 343 અને ઉપરમાં જે ટાર્ગેટ છે 362-364 સુધી બેઝિકલી સ્ટ્રેચ થઈ શકે એમ છે. બટ ઓવરઓલ આઈડિયા એ છે આઈટીસીમાં કે કોઈ અગ્રેસિવલી જો એક્સપોઝર લેવું હોય ઓન અ લોંગ સાઈડ તો 364-365 ની ઝોન એક વખત ક્રોસ થઈ જાય આઈટીસીમાં, પછી બેઝિકલી ફોર અ ટાર્ગેટ ઓફ 385 એઝ વેલ એઝ 396-398 જેવા ટાર્ગેટથી બેઝિકલી અબાઉ 365 લોંગ પોઝિશન છે, અગ્રેસિવલી લઈ શકાય એમ છે. એઝ અ ડિસ્ક્લોઝર, આઈટીસી બેઝિકલી એક હજી બી અમે ઇન્વેસ્ટમેન્ટ રેડર ઉપર નથી રાખતા, બટ ટ્રેડિંગ માટે બેઝિકલી ઇન્ટરેસ્ટિંગ મૂવ્સ આવી શકે એમ છે અબાઉ 365. 365 પછી ઇન્ટરેસ્ટિંગ મૂવ્સ બનતા દેખાઈ શકે છે આજના દિવસે. બીજા જે કાઉન્ટર આપણને જોવા મળી રહ્યા છે, જે રીતે મેક્સ ફિનાન્શિયલ આપણે ચર્ચા કરી, 6% ઉપરના પોઝિટિવ બિડ્સ અત્યારે દેખાઈ રહ્યા છે. રુચિત, મેક્સ ફિનાન્શિયલ કેવું લાગે છે? સ્ટોકમાં એક જાન્યુઆરી મંથ, જાન્યુઆરી એન્ડમાં જે સ્પ્લિટ થયું હતું આ સ્ટોકમાં જે કોર્પોરેટ એક્શનના હિસાબે, એના પછીનું જ ડેટા છે ચાર્ટ્સ ઉપર. લિમિટેડ ડેટા છે અને પ્રીવિયસ હિસ્ટ્રી એની નથી, તો ટેકનિકલી આ સ્ટોકને પ્રેડિક્શન કરવું ઘણું મુશ્કેલ છે. ઓકે, ટેકનિકલી ધવલ આપ ટ્રેક કરો છો મેક્સ ફિનાન્શિયલ? સી, એ સ્ટોક અમે નથી ટ્રેક કરી રહ્યા, મેક્સ ઇન્ડિયા કરી શકે. ત્યારે જ આજના દિવસે તમે જો જે રીતે મેં અત્યારે ચર્ચા કરી, બાલાજી ટેલિફિલ્મ્સ જે રીતે આપણે જોઈ રહ્યા છે કે આજે ઉડતા પંજાબ રિલીઝ થવા જઈ રહી છે. ગૌરાંગજી, હોપફુલી તમે જોવા જશો, પણ આ જે કોન્ટ્રોવર્સી થઈ ત્યારબાદ જે આ એક આજના દિવસે રિલીઝ થવા જઈ રહી છે, કેટલો ફાયદો કરાવશે બાલાજી ટેલિફિલ્મ્સ? વેલ, આઈ થિંક લગભગ 700 વેબસાઇટ્સ પર આની પાયરેટેડ કોપી અવેલેબલ હતી એવી માહિતી મારી પાસે આવી. અને પછી અમુક વેબસાઇટ્સે કારણો માટે એ જે પોસ્ટ કરેલી એ પાયરેટેડ કોપી એ પાછળ લઈ લીધી. હવે કોન્ટ્રાવર્સીમાં જ્યારે બી આપણે જોયું છે કે કોઈ બી ફિલ્મ આવી છે તો એમાં આકર્ષક ઘણું રહ્યું છે. અને આઈ થિંક જે થીમ પર આ એક પિક્ચર બનાવી છે અનુરાગ કશ્યપે, એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ જ મોટો અને ગંભીર મુદ્દો છે. પંજાબમાં જે રીતના નશા પદાર્થોને લઈને યુવા પેઢી જે છે એની પર અસર કરી રહી છે, એટલે મારા મતે આઈ થિંક એ પહેલાં તો કંઈક શીખ લેવી જોઈએ આ ફિલ્મ પરથી, અને અધિકારી અને સરકારોએ અને જે બી રિસ્પેક્ટિવ ઓથોરિટીઝ છે, ફોર્સિસ છે, એમને કામકાજ કરવું જોઈએ. આઈ થિંક ક્રાઉડ એટ્રેક્શન તો ડેફિનેટલી રહેશે અને એ કારણ મુજબ મારા ખ્યાલથી આવતાના 2 કે 3 ટ્રેડિંગ સેશન માટે કદાચ બાલાજી ટેલી પર તમને સારું ઉપરની તરફથી સપાટી જોવા મળે. અનફોર્ચ્યુનેટલી આ સ્ટોકની ઉપર હું ખરીદવાની, વેચવાની, કાં તો હોલ્ડ કરવાની, કાં તો રાખવાની ટિપ્પણી નહીં કરી શકું કારણ કે અમારી કવરેજ નથી. ઓકે, ત્યારે જ આગળ જોશું કેવા મૂવ્સ અહીંયા જોવા મળે છે. એની સાથે આપણે જે ચર્ચા કરી હતી કે શું રિયલ એસ્ટેટ સ્ટોક્સ આગળ વધશે, પણ એટલું કંઈ ખાસ મૂવ્સ નથી દેખાઈ રહ્યા. એક પેનિન્સુલા લેન્ડ છે જ્યાં લગભગ 5.5% અપમૂવ્સ છે. ડીએલએફમાં જેની અપેક્ષા હતી એટલી તેજી નથી, પણ તે અત્યારે પ્રી ઓપન સેશનમાં 2% તેજી અત્યારે જોવા મળી રહી છે. બિડ્સ પોઝિટિવ મળતા દેખાઈ રહ્યા છે, તો આ બધા કાઉન્ટર્સ પર આજના દિવસે નજર બનેલી રહેશે. ઓવરઓલ રિયલ્ટીમાં પણ તમે જુઓ
થોડા પોઝિટિવ ક્યુઝ બનતા દેખાઈ રહ્યા છે. એની સાથે જીએમઆર આજના દિવસે ફોકસમાં રહેવાનું છે. જીએમઆર ઇન્ફ્રા પર આપણે જોઈ રહ્યા હૈદરાબાદ એરપોર્ટને વેચવા માટે લગભગ એમાં જે સ્ટેક છે 49% સ્ટેક વેચવા માટે ઘણા બધા બાયર્સ સાથે કહી શકાય કે ચર્ચા ચાલી રહી છે. રુચિત, જીએમઆર ઇન્ફ્રા પર અત્યારે શું લાગે છે, ચાર્ટ શું કહી રહ્યા છે? શોર્ટ ટર્મમાં મે બી થોડીક પોઝિટિવ મોમેન્ટમ આ સ્ટોકમાં આવી શકે છે, પણ જો અગર ઓવરઓલ એમના અગર વીકલી ચાર્ટ જોઈએ તો એક બ્રોડ કન્સોલિડેશન ફેઝમાં છે. અને જે હિસાબે સ્ટોકે ગયા 3 વર્ષમાં જો કરેક્શન આપ્યું છે, જો માર્કેટમાં નીચે આવ્યું છે આ સ્ટોક, તો ડેફિનેટલી જે પણ ટ્રેડર્સ આ સ્ટોકમાં કોઈ પણ લેવલ ઉપર અટકાયેલા છે, એ આ સ્ટોકમાં એની રાઇઝ એક એક્ઝિટ કરવા માટે યુઝ કરશે. તો કોઈ પણ સિગ્નિફિકન્ટ અપમૂવ જો આ સ્ટોકમાં આવશે તો ફરીથી સેલિંગ પ્રેશર જે એક્ઝિટ થશે આ સ્ટોકમાંથી, લોકો જે ઘણા વખતથી લોસ કરીને હોલ્ડ કરી રહ્યા છે એમનું સેલિંગ પ્રેશર આવી શકે છે. તો મને નથી લાગતું કે આ સ્ટોકમાં કોઈ ખાસ લોંગ પોઝિશન બનાવવી જોઈએ. ડેફિનેટલી એક ટ્રેડિંગ પર્સપેક્ટિવથી 14 રૂપિયા 80 પૈસા 14 રૂપિયા 90 પૈસા સુધી નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે, એટલે ત્યાં સુધી સ્ટોક જઈ શકે છે. પણ આ સ્ટોકમાં જે હિસાબે ટ્રેન્ડ થયો છે ગયા 1-2 વર્ષમાં, એ હિસાબ એને જોઈને લાગે છે કે સ્ટોકને ડેફિનેટલી અવોઇડ કરવું જોઈએ. ઉછાળો આવે તો નીકળી જવું જોઈએ, અત્યારે રોકાણ ન કરવું જોઈએ, બહુ સારી અપસાઇડ નથી જોવા મળી રહી. એની સાથે સિમેન્ટ્સનું કાઉન્ટર આજના દિવસે ફોકસમાં રહેશે. સરકારથી લગભગ 978 કરોડનો ઓર્ડર મળ્યો છે. ગૌરાંગજી, ટ્રેક કરો છો? સોરી, કયો કંપની? સિમેન્ટ્સ. વેલ, કવરેજમાં છે અને આઈ થિંક આ સ્ટોક 1100-1200ની નીચે જ્યારે કામ કરી રહ્યો હતો ત્યારે બી ભલામણ કરેલી. આઈ થિંક બહુ જ મોટું ટ્રિગર નિશા અહીંયા અધર દેન ધીસ યુનો ઓર્ડર્સ કમિંગ ઇન એન્ડ ગોઈંગ, FDI ઇન ડિફેન્સને લઈને બી અહીંયા તમને કદાચ આવનારા સમયમાં ઉપરની તરફની સપાટી જોવા મળશે. અને જે સ્માર્ટ સિટીઝ અને બાકી અન્ય જે કાર્યક્રમ સરકારે લાગુ કરવાની વાતો કરી છે એનું બી બેનિફિટ આ કંપનીને મળશે. કારણ કે તારે જમે તમે જ્યારે સ્માર્ટ સિટી બનાવો ત્યારે તમારે સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશનની બી જરૂરત હોય છે, અને એ ફિલ્ડમાં મારા ખ્યાલથી બહુ જ મોટું યોગદાન સિમેન્ટ્સનું ઘણા લાંબા સમયથી રહ્યું છે. આઈ થિંક મને બરાબર યાદ હોય તો અમારા જે લક્ષ્યાંક છે લગભગ 1600 કાં તો 1700ની આસપાસ છે, એટલે રોકાણ હોય તો જાળવી રાખો. એક પોલિસી બી સરકારે બહાર કાઢી છે કેપિટલ ગુડ્સ એન્જિનિયરિંગ કંપનીઝ માટે, સેક્ટર માટે, આઈ બેગ યોર પાર્ડન, ચાઇનાની સામે જે ચીપ ઇમ્પોર્ટ્સને લઈને થોડી પરિસ્થિતિ ઊભી થઈ છે નબળી સ્થાનિય કંપનીઓ માટે, એટલે એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ બી બનાવવાની કોશિશ સરકાર કરી રહી છે. તો આ બધાના જ અસર એક સારું ઇમ્પેક્ટ કેપ ગુડ્સ એન્જિનિયરિંગ સ્પેસમાં આવશે. અને એ આધાર પર એઝ અ ડિસ્ક્લોઝર જે મેં કીધું કે સિમેન્ટ્સ પર કવર છે, એમ જ LNTP છે કવરેજમાં, અલસ્ટોમ TNDB છે અને ABB છે. ઓકે, એની સાથે આ બધા કાઉન્ટર્સ પર પણ ધ્યાન રાખવું જોઈએ. જે રીતે આપણે જોઈ રહ્યા છે MCX આ સપ્તાહમાં થોડો બઝિંગ રહ્યો છે, અને આજના દિવસે ખબર છે કે લગભગ 4-5 નવા કોન્ટ્રાક્ટ્સ એગ્રી સેગમેન્ટમાં તેઓ લોન્ચ કરવા જઈ રહ્યા છે, તો એના કારણે MCX પર નજર હશે. અત્યારે પ્રી ઓપન સેશનમાં આપણે જોઈ રહ્યા છે 1.5% આસપાસના પોઝિટિવ ક્યુઝ મળી રહ્યા છે. રુચિત, કયો ટ્રેડ લેશો? ડેફિનેટલી વીકલી ચાર્ટ્સ ઉપર આ સ્ટોક એક સારું પોઝિટિવ મોમેન્ટમમાં છે. આ સ્ટોક એક કન્સોલિડેશન ફેઝમાંથી 940ના આજુબાજુનું એક બ્રેકઆઉટ આપ્યું હતું, એના પછી બી મોમેન્ટમ હજી બી કન્ટિન્યુડ છે. જે મૂવિંગ એવરેજ ક્રેશ ક્રોસઓવર સ્ટ્રેટેજીસ છે એ પણ એક પોઝિટિવ બાયસનેસ દેખાડી રહ્યા છે. આ સ્ટોકમાં રિસન્ટલી જો અગર પાસ્ટ હિસ્ટ્રી જોઈએ તો August 2015માં જો એક ક્રુશિયલ સપોર્ટ ગેપથી બ્રિજ થયું હતું 1040ની આજુબાજુ હતું. તો પોસિબલ છે આજે એક 1-2 દિવસની ટ્રેડિંગ સેશનમાં 1040 સુધી આ સ્ટોક જઈ શકે છે અને ત્યાં એક નાનું રેઝિસ્ટન્સ લઈ શકે છે. તો કોઈ બાય પોઝિશન જોઈએ હોલ્ડ રાખવી જોઈએ 1040ના લક્ષ્યાંક માટે. ઓકે, આ એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. સાથે જ આજે ADAG પેક પર ખાસા બઝિંગ ટ્રેન્ડ છે. તમે જો રિલાયન્સ પાવર, રિલાયન્સ ડિફેન્સ, રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ કમ્યુનિકેશન, રિલાયન્સ કેપિટલ, બધે જ એક સારી પોઝિટિવ બિડ્સ મળતી દેખાઈ રહી છે. વોલ્યુમ્સ તમે જુઓ તો રિલાયન્સ કમ્યુનિકેશનમાં છે અને સાથે જ રિલાયન્સ પાવર પર બનતા દેખાયા છે. રુચિત, આમાંથી કયો કાઉન્ટર ટ્રેક કરો છો? જી, ADAG ઉપર રિસન્ટલી અમે રિલાયન્સ કેપિટલ બાય રેકમેન્ડ કર્યું છે. આ સ્ટોક એક રાઇઝિંગ ટ્રેન્ડમાં છે, હાઈ ટોપ હાઈ બોટમ છે અને એક ચેનલમાં ટ્રેડ કરી રહ્યો છે. જે ગયા 10-15 દિવસમાં જે નાનું કરેક્શન આવ્યું છે એના પછી આ સ્ટોક ઈ રાઇઝિંગ ચેનલના લોઅર એન્ડ ઉપર ટ્રેડ કરી રહ્યા છે. આની અલાવા એક બુલિશ હાર્મોનિક પેટર્નનું પણ ફોર્મેશન થયું 390ની આજુબાજુ, જે દર્શાવે છે કે અહીંયાથી એટલીસ્ટ એક પુલબેક રેલી આવી જોઈએ 412-414ના લેવલ સુધી. તો રિલાયન્સ કેપિટલમાં ADAG પેકમાંથી એક બાઈંગ પોઝિશન બનાવવી જોઈએ 385ના નીચે સ્ટોપલોસ મૂકીને 412-414ના ટાર્ગેટ માટે.
ઓકે, તો અત્યારે હવે ઓપનિંગ સેશનને ઓછો સમય બાકી રહ્યો ગયો છે. નજર કરીએ 8176 પાસે નિફ્ટી સેટલ થઈ રહ્યું છે. 0.5% તેજી સાથેની શરૂઆત જોવા મળી શકે. 8200 પણ કદાચ પહોંચી શકે, પણ 8220ની ઉપર નીકળે તો એક બુલિશ પેટર્ન બનતી દેખાય છે. ત્યાંથી હજી આપણે જોવા મળે તો અહીંયા એક અવરોધો નડી શકે છે. મિડકેપમાં આપણે જોઈ રહ્યા છે 0.5% તેજીની શરૂઆત જોવા મળી રહી છે. બેંક નિફ્ટી જે ગઈકાલે ખાસું કન્સોલિડેશન બતાવી ચૂક્યું છે, ત્યાં 100 પોઈન્ટના રિકવરીની શક્યતા અત્યારે દેખાઈ રહી છે. પ્રી ઓપન સેશનમાં બધા ટ્રેડ બનતા દેખાઈ રહ્યા છે. ખાસા પોઝિટિવ ટ્રેડ સાથે આજના દિવસે જોઈએ તો આજે વૈશ્વિક સપોર્ટ જે મળતો દેખાશે એના કારણે થોડી રિકવરી જોવા મળી શકે, જે ગઈકાલે ઓલરેડી ક્લોઝિંગ પહેલા આપણને જોવા મળી હતી. ફાઇનલી આજના દિવસે 181 પાસે થતી જોવા મળી રહી છે. 0.5% તેજી સાથે સેન્સેક્સમાં 150 પોઈન્ટની તેજી અત્યારે જોવા મળી રહી છે. બેંક નિફ્ટી 100 પોઈન્ટ રિકવર થઈ ગયું છે ગઈકાલની ક્લોઝિંગથી. તમે જો નિફ્ટીમાં પણ હવે સારા મૂવ્સ, માર્કેટ બ્રેથ પોઝિટિવ દેખાઈ રહી છે. સ્ટોક્સ પર નજર કરીએ જે સ્ટોક્સ સપોર્ટ આપતા દેખાઈ રહ્યા હોય, સેલ, HDFC, ટાટા મોટર્સ DVR, ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, PNB, ICICI બેંક, ડોક્ટર રેડ્ડીઝ લેબ, BHEL, વેદાંતા. તમે આ બધા કાઉન્ટર્સ જુઓ જે શરૂઆતી ટીકમાં ખાસા પોઝિટિવ ટ્રેડ આપતા જોવા મળ્યા છે. સારા એવા વોલ્યુમ સાથે SBI મોખરે છે, 0.5% તેજી છે. સાથે જ PNB આ સપ્તાહનો ટોપ ગેનર રહ્યો છે. ત્યાં પણ આપણે જોઈ રહ્યા છે હજી એક તેજી ઉમેરાઈ છે, 1.25%થી વધારાની તેજી ઉમેરાઈ ગઈ છે. વેદાંતા, સેલ, ટાટા સ્ટીલ, મેટલ પેક બઝિંગ છે જે રીતે આપણે જોઈ રહ્યા છે. મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ કદાચ નીકળી શકે છે, કારણ કે હવે જલ્દીમાં જલ્દી એના પર નિર્ણય લેવો બનતો દેખાઈ શકે છે. સાથે જ HDFC બઝિંગ છે જે રીતે HDFC લાઈફ અને મેક્સ ફિનાન્શિયલનું મર્જર થવા જવાનું છે. એની સાથે હેવીવેઇટ કાઉન્ટર ITC, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, ONGC, આઈડિયા સેલ્યુલર પર ખાસા પોઝિટિવ ટ્રેડ્સ બનતા દેખાયા છે. તમે જોશો પોઝિટિવ શરૂઆત આપ્યા બાદ પણ એક ખરીદારી આવી હોય તો એ ખાસ કરીને ડોક્ટર રેડ્ડીઝ લેબમાં આવી છે. સાથે બીજી રિકવરી ટાટા મોટર્સ DVR પર જોવા મળી છે. અંબુજા સિમેન્ટ નેગેટિવ ખુલ્યા બાદ સારી રિકવરી સાથે આગળ વધતો, કોટક મહિન્દ્રા બેંકમાં ઘટાડે ખુલ્યા બાદ સારી રિકવરી આવતી જોવા મળી રહી છે. આના સિવાય દબાણ જ્યાં બનતું દેખાયું છે એમાં ખૂબ ગણતરીના કાઉન્ટર છે. ભારતી ઇન્ફ્રાટેલ, કેન ઇન્ડિયા, લ્યુપિન, સન ફાર્મા અને HCL ટેક આપણને જોવા મળી રહ્યા છે, જ્યાં અત્યારે શરૂઆતી ટ્રેડ નેગેટિવ બનતા દેખાય છે અને સૌથી વધારે દબાણ ભારતી ઇન્ફ્રાટેલ પર આવી રહ્યું છે. નિફ્ટી બહારના સ્ટોક્સ પર એકવાર નજર કરી લેવી જોઈએ. સ્ટેટ બેંક ઓફ મૈસૂર એટલે કે કહી શકાય જેટલી પણ સબસિડિયરીઝ છે SBIની, આજે પણ ત્યાં ખરીદારી થઈ રહી છે. SBBJ એટલે કે સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર, મૈસૂર, બધે જ એક ખરીદારીનો ટ્રેન્ડ હજુ લેવાઈ રહ્યો છે. નવા હાઈસ બનાવતા કાઉન્ટર્સ દેખાઈ રહ્યા છે. મેક્સ ફાઇનાન્શિયલ જે રીતે આપણે ચર્ચા કરી, નવી તેજી સાથે આગળ વધતું, 8% તેજી અહીંયા જોવા મળી રહી છે. ફિનાન્શિયલ ટેકનોલોજી તમે જોશો, MCX, FT આજે બંને ફોકસમાં રહેવાના છે. સેબીની બેઠક છે, શું નિર્ણય લેવાઈ શકે એના પર જોઈશું. પેનિન્સ્યુલા લેન્ડ તમે જુઓ, રીટ્સની જે રીતે ખબરો આવી રહી છે કે આજે રીટ્સને અંડર કન્સ્ટ્રક્શન પર 20% છૂટ મળી શકે છે, તો આપણે જોઈ રહ્યા છે ત્યાં અત્યારે ખરીદારીનો ટ્રેન. IVRCL, MEP ઇન્ફ્રા, આશાના હાઉસિંગ, વાલચંદનગર, સ્ટોર વન રિટેલ, બોમ્બે રેઓન, આપણે જોયું હતું ખાસ કરીને રીસ્ટ્રક્ચરિંગ, ડેટ રીસ્ટ્રક્ચરિંગ માટે કંપનીઝ હવે ઇક્વિટી શેર્સ કહી શકાય કે અલોટ કરી રહી છે બેંકોને. તો બોમ્બે રેઓને પરમ દિવસે કર્યું, ગઈકાલે આપણે જોયું બીજી કંપનીઓ પણ આ પગલું લેતી જોવા મળી હતી, તો એની અસર અહીંયા જોવા મળી રહી છે. રિલાયન્સ ડિફેન્સ, બાલાજી ટેલિફોન સેવા કાઉન્ટર અત્યારે બઝિંગ જોવા મળી રહ્યા છે. દબાણ તમે જુઓ, સુગર સ્ટોક્સ બધે જ વેચવાલી, અપર ગેન્જીસ, અવાના સુગર, ઓટ સુગર, બજાજ હિન્દુસ્તાન, શ્રી રેણુકા સુગર, બલરામપુર ચીની, બધા સુગર સ્ટોક્સમાં તમે જોઈ શકો છો અત્યારે કન્સોલિડેશન હાવી થતું જોવા મળી રહ્યું છે. 5% નીચલી સર્કિટ ટાટા મેટાલિક્સ પર નજર હોવી જોઈએ. સતત બીજું ટ્રેડિંગ સેશન જોવા મળી રહ્યું છે જ્યાં 5% નીચેની સર્કિટ લાગી રહી છે. અને હવે જે આટલી વન વે તેજી જે જોવા મળી છે ટાટા મેટાલિક્સમાં, ત્યાં હવે દબાણ આવી રહ્યું છે. કાકતિયા સિમેન્ટ જે કહી શકાય કે ગત મહિનાઓમાં ટોપ ગેનર રહ્યો હતો, ત્યાં દબાણ આવતું જોવા મળી રહ્યું છે. બિલ્ટ પર નજર હોવી જોઈએ. આજે પેપર સ્ટોક્સમાં થોડું દબાણ વધતું દેખાયું છે, એટલે બિલ્ટમાં તમે જુઓ જેકે પેપર, ત્યાં દબાણ હોઈ શકે. એગ્રોટેક પર ગઈકાલે આપણે સમાચારો સાંભળ્યા હતા, તો એની એક નેગેટિવ ઇમ્પેક્ટ અત્યારે જોવા મળી રહી છે. EID, પેરી, ગોલ ઓફ શોર, અપાર ઇન્ડસ્ટ્રીઝ જેવા કાઉન્ટર અત્યારે દબાણ વધારતા જોવા મળી રહ્યા છે. વોલ્યુમ તમે જુઓ તો અત્યારે ખાસું બિલ્ટઅપ થઈ રહ્યું છે GMR ઇન્ફ્રા પર. જે રીતે હૈદરાબાદ એરપોર્ટને વેચવાની તેઓએ ફરી પાછી ચર્ચા શરૂ કરી છે, એની અસર અત્યારે જોવા મળી રહી છે. સુઝલોન એનર્જી, રિલાયન્સ કમ્યુનિકેશન, JSW એનર્જી, હિન્દાલ્કો, રિલાયન્સ પાવર, ઇન્ડિયા બુલ્સ રિયલ જેવા કાઉન્ટર અત્યારે આપણને સારા વોલ્યુમ સાથે ખરીદારીના ટ્રેન્ડમાં જોવા મળી રહ્યા છે. એકવાર ડેરિવેટિવ સાઇડ નજર કરી લઈએ. તમે જુઓ સારા એવા લોંગ્સ તો કેનેડા બેંક પર બનતા દેખાયા છે. 3.5% ઉપરના કોર્સ અને સારા એવા વોલ્યુમ સાથે લોંગ્સ બનતા દેખાયા છે.
સાથે જીએમઆર ઇન્ફ્રા પણ અહીં બઝિંગ છે. કેપીઆઈટી ટેક સતત ખરીદારીના ટ્રેન્ડમાં લોંગ્સ બનતા દેખાય છે. એચડીઆઈએલ, એચડીએફસી, જેએસડબલ્યુ એનર્જી પર નજર હોવી જોઈએ. આ સારા અપમૂવ્સ જોવા મળે છે. બીટી લાઇટ આજે ખબરોને કારણે બઝિંગ છે. આપણે જે રીતે એના પર ખબરો જોઈ રહ્યા છે, કેન્યાની કંપની નેબુલા ઇસ્ટ આફ્રિકાને ખરીદ્યું છે, તો પીડી લાઇટ પર અત્યારે આપણને આ વ્યૂઝ જોવા મળી રહ્યા છે. તો હવે શરૂઆત કરીએ આપણા નિષ્ણાતો સાથેના વ્યૂઝની. અત્યારે જે રીતે હવે અહીંયા ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે, કેનેરા બેંક ખાસું બઝિંગ છે. ધવલ, કયો કોલ લેશો કેનેરા બેંક પર? કેનેરા બેંકમાં મારા ખ્યાલથી એક બાય સાઈડનો કોલ લઈ શકાય એમ છે, અને ખરીદી બેઝિકલી હોલ્ડ કરવી જોઈએ વિથ સ્ટોપ અરાઉન્ડ 197. ઉપરમાં જે ટાર્ગેટ છે, પોસિબલી જે રીતનું મુમેન્ટમ છે, ખાસ કરીને પીએસયુ બેન્કિંગમાં ગઈકાલે બી હતું, પીએનબીમાં બી એક મુમેન્ટમ છે સારું, તો મારા ખ્યાલથી કેનેરા બેંકમાં ફોર અ ટાર્ગેટ ઓફ નિયરલી 217 હોલ્ડ કરતા રહેવું જોઈએ. ઓવરઓલ આઈડિયા એ છે કે એક વખત આ સ્ટોક જે છે 207-208 લેવલના જે છે લેવલ કુદાવી દે, પછી બેઝિકલી ફરીથી એક એડ કરી શકાય એમ છે લોંગ પોઝિશન્સ. બોમ્બે રેયોન આપણે જોઈ રહ્યા છે અત્યારે સારી ખરીદારીના ટ્રેન્ડમાં જોવા મળ્યું છે. ગૌરાંગજી, જે રીતે મેં હાલે જ કહ્યું કે જે રીતે પોતાના ડેટને ઓછું કરવા માટે બેન્કોને કહી શકાય કે શેર્સ અલોટ કરવામાં આવી રહ્યા છે, ઇક્વિટી અલોટ કરવામાં આવી રહી છે, કઈ રીતે મૂલવો છો? વેલ, સ્પેસિફિક ટિપ્પણી નહીં કરું આની ઉપર, કારણ કે કવરેજ નથી, પણ આ આખી જે પ્રયાસ છે અને એક યુનો રિસ્ટ્રક્ચરિંગની વાતો જે ચાલી છે, જે બી કંપનીઓની તાકાત નથી, બેન્કોને જે બી લોન લીધી છે પાછળ આપવાની, કાં તો અમુક ડિલે થયા છે, એક પ્રયાસ જે છે એ સારી શરૂઆત છે નિશા. હવે આવનારા સમયમાં આ જે ડેટ ટુ ઇક્વિટી કન્વર્ઝન કર્યું છે એ જોવાલાયક એ વાત રહેશે કે તમે કેટલું કમિટમેન્ટ તમારી જાળવી રાખો છો આવનારા સમયમાં, અને આ કન્વર્ઝન થયા બાદ તમારી કેટલી કેપેબિલિટી અને કેપેસિટી છે જે બી લોન કાં તો જે બી રિસ્ટ્રક્ચર્ડ વાતો છે એને અમલમાં મૂકવા માટે અને આવનારા સમયમાં રિપેમેન્ટ કરવા માટે. એટલે ડેફિનેટલી એક પ્રયાસ, કોશિશ આરબીઆઈ તરફથી, બેન્કો તરફથી કંપનીના મેનેજમેન્ટને એક અવસર કાં તો ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે છે કે તમે તમારા જે બી તમારી ભૂલ છે એમાં સુધાર કરો અને અમારા જે પૈસા છે તમે સમય પર તમને અમે પાછા આપો જે બી વ્યાજદરો પર નક્કી થયા હોય. એટલે આઈ થિંક ઇટ્સ અ ગુડ ઇનિશિયેટિવ અને ગુડ પ્રોસેસ, પણ કઈ રીતના આખી પ્રક્રિયા આગળ જતા સફળતા મળે છે એ જોવા વધારે યોગ્ય રહેશે. ઓકે, ત્યારે જે કાઉન્ટર છે ટાટા મેટાલિક્સ, રૂચિત, જે રીતે સતત હવે એકવાર તેજીની સર્કિટો લાગતી જોવા મળી, તો હવે 2-3 ટ્રેડિંગ સેશનથી ઘટાડો આવી રહ્યો છે અને નીચેની 5% સર્કિટ લાગી રહી છે, કઈ રીતે મૂલવો છો ટાટા મેટાલિક્સને? સ્ટોકમાં જોવા માટે વધારે કાંઈ નથી. મે 2016માં જ્યારે આ સ્ટોક 120 આજુબાજુ ટ્રેડ કરી રહ્યો હતો, તે સર્કિટ ટુ સર્કિટ ચાલીને 400 રૂપિયાના લેવલ્સ, 360-400 લેવલ્સ આવી ગયા છે. તો અગર ફ્રેશ બાઇંગ માટે કોઈ સ્પેસિફિક સ્ટોપલોસ નહીં મળશે કે એક રિસ્ક રિવોર્ડ રેશિયો અહીંયાથી મેજર કરવાનું બહુ ઘણું મુશ્કેલ છે, અને જેવું આ સ્ટોક અપસાઇડ મોમેન્ટમ સર્કિટથી આવી છે તો મારા ખ્યાલ એક નાનું કરેક્શન બી આવે તો સ્ટોક ફરીથી 340-300 રૂપિયાની રેન્જમાં ફરીથી સ્ટોક આવી શકે છે. તો એક બાય પોઝિશન કરંટ લેવલ્સ ઉપર નહીં બનાવવી જોઈએ અને ટ્રેડર્સને સ્પેસિફિકલી એવા સ્ટોક્સથી દૂર રહેવું જોઈએ. ધવલ, જીએમઆર ઇન્ફ્રા પર કયો કોલ લેશો? આજે સારા વોલ્યુમ સાથે લોંગ બની રહ્યા છે, કારણ કે ખબર છે, પણ ખબરના લીધે શું લોંગ પોઝિશન લેવી જોઈએ? મારા ખ્યાલથી જે રીતનો સ્ટોક છે, બેઝિકલી આ સ્ટોકમાં નોર્મલી ખબરના ન્યૂઝ પછી જે પ્રોફિટ ટેકિંગ છે એ બહુ જલ્દી આવી જતું હોય છે, તો મારા ખ્યાલથી ફ્રેશ લોંગ પોઝિશન લેવાનો કોઈ ક્વેશ્ચન થવો નહીં જોઈએ આ સ્ટોકમાં. દેર કેન બી યુનો અધર ગુડ યુનો ફ્યુ ટ્રેડિંગ પિક્સ કે જે તમને કદાચ પ્રોફિટ અપાવી શકે, અધરવાઇઝ તમે કદાચ કેશમાં બી બેઠા રહો તો સારું છે, બટ રાધર દેન યુનો એન્ટરિંગ ઇન ટુ જીએમઆર ઇન્ફ્રા ફોર ટ્રેડિંગ એસ્પેશિયલી એફએન્ડઓમાં, તો એ અવોઇડ કરવું જોઈએ. એને અવોઇડ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે, પણ એની સાથે તમે જુઓ ધવલ તો ડીએલએફ, એચડીઆઈએલ, ઇન્ડિયા બુલ્સ રિયલ સારા પોઝિટિવ અત્યારે લોંગ્સ બનતા, ટ્રેડ બનતા દેખાઈ રહ્યા છે. ખબર છે કે રીટ્સ ઉપર આજે કોઈ નિર્ણય આવી શકે અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે, કયો કોલ લેશો? સી, ઇન્ડિયા બુલ રિયલ એસેટ જે છે બેઝિકલી ધેટ વુડ બી અવર ફર્સ્ટ પિક, કારણ કે જે રીતનું સ્ટ્રક્ચર છે બાકી બધા સ્ટોક કરતા વધુ સારું છે, તો વિથ અ સ્ટોપ અરાઉન્ડ 95 બેઝિકલી ઇન્ડિયા બુલ રિયલ એસેટમાં એક લોંગ કોલ લઈ શકાય એમ છે ફોર અ ટાર્ગેટ ઓફ 103 એઝ વેલ એઝ 108. સેકન્ડ પિક વુડ બી યુનો એચડીઆઈએલ, એચડીએલમાં આજે બેઝિકલી લોંગ પોઝિશન છે, ડેરિવેટિવ્સમાં ઇનિશિએટ થઈ રહી છે, તો
એચડીએલમાં બી બેઝિકલી વિથ અ સ્ટોપ અરાઉન્ડ 95 ઉપરમાં 104-10 ટાર્ગેટ જે છે બનાવીને ચાલી શકાય એમ છે. એકચ્યુઅલી આ બધા સ્ટોક કે કંઈક નાની ઝોનમાં છે, સ્ક્વીઝ થઈ રહ્યા છે કે ને કંઈક નેરો રેન્જમાં છે. નોર્મલી એવું થતું હોય છે કે નેરો રેન્જમાંથી જો કદાચ આ સ્ટોક બધા બહાર નીકળે એક સાથે તો કે ને કંઈ મેજર મુવમેન્ટ ઓન ઇધર સાઈડ, જે સાઈડ બ્રેકઆઉટ યા બ્રેકડાઉન હોય એ સાઈડ બેઝિકલી આવશે, તો ખાસ વોચ કરતા રહેવું જોઈએ આ સ્પેસ. ત્યારે જ તમે અત્યારે નિફ્ટી પર નજર કરો, એચડીએફસી નું કાઉન્ટર જબરદસ્ત ખરીદારીના ટ્રેન્ડમાં છે. 0.2% આસપાસની ખરીદારી આવી રહી છે, સરેરાશ વોલ્યુમ કરતા 6 ટકા વોલ્યુમ વધારે છે. પણ તમે જુઓ તો સતત 3-4 મહિનાથી એક ડાઉન ટ્રેન્ડમાં છે, વેચવાલી સતત હાવી થતી જોવા મળી છે. રુચિત, એચડીએફસી પર ખરીદારી કરવી જોઈએ? ટ્રેડિંગ પર્સપેક્ટિવથી આ સ્ટોકમાં એક સારું અપમૂવ કરંટ લેવલ્સ ઉપરથી આવી શકે છે. ડેફિનેટલી 1-2 દિવસમાં 1250 સુધીના લેવલ્સ પણ મને લાગે છે આ સ્ટોક બતાડી શકે છે. ઓવરઓલ આ સ્ટોક જે લાસ્ટ 6-7 ટ્રેડિંગ સેશનમાં કરેક્ટ થયા છે, એ કરેક્શન બાદ કાલની ટ્રેડિંગ સેશનમાં એક બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન ફોર્મ થઈ છે, એ પણ સપોર્ટ લેવલની આજુબાજુ. આ સ્ટોકે એક ટ્રેન્ડ દર્શાવ્યું છે કે 89 ડેઝનું જો એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ડેલી ચાર્ટ્સ ઉપર હોય છે, જ્યારે બી સ્ટોક અપ ટ્રેન્ડમાં હોય છે તો સ્ટોક 89 EMAને સપોર્ટ એક કરે છે, અને જ્યારે બી સ્ટોક ડાઉન ટ્રેન્ડ CL 200 DMAની ઉપર ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે. ખાસ હું વ્યૂ લેવા માંગીશ બેંક ઓફ મહારાષ્ટ્ર અને વાલચંદ નગર. રુચિત, શું કોલ બને? બેંક ઓફ મહારાષ્ટ્રની વાત કરીએ તો એક ઓવરઓલ આ ચાર્ટ્સ એટલા એન્કરેજિંગ નથી. આ સ્ટોકમાં લો ટોપ લો બોટમ ફોર્મેશન થઈને એક ફોલિંગ ચેનલમાં ઘણા વખતથી ટ્રેડ કરી રહ્યું છે. તો જસ્ટ જે બીજા PSU બેંક્સમાં ગયા 8-10 ટ્રેડિંગ સેશનથી મોમેન્ટમ આવી રહ્યા છે, એના લીધે જ મને લાગે છે એક પુલબેક રેલી છે. વોલ્યુમ્સ ઘણા કંઈ ખાસ હોતા નથી આ સ્ટોકમાં, તો ડેફિનેટલી આ સ્ટોકને અવોઇડ કરવું છે શોર્ટ ટર્મ ટ્રેડર્સને. અને વાલચંદ નગર ઇન્ડસ્ટ્રીઝના વાત કરીએ તો એમાં પણ કંઈ ખાસ એવું કંઈ મોમેન્ટમ નથી આ સ્ટોકમાં. આ સ્ટોક એક સાઇડવેઝ કન્સોલિડેશન ઝોનમાં છે. ગયા 6 મહિનાથી આ સ્ટોક 160 રૂપિયાનું રેઝિસ્ટન્સ લીધું છે અને 130 રૂપિયાનું સપોર્ટ લીધું છે. તો હમણાં ડેફિનેટલી બંને રેઝિસ્ટન્સ અને સપોર્ટની વચ્ચે ટ્રેડ કરી રહ્યા છે. તો ઇધર બાય સાઇડ પણ તમે અગર આ સ્ટોક લેવા જાઓ હાયર એન્ડ માટે તો પણ સ્ટોપલોસ ઘણું મોટું છે. તો રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી લોંગ પોઝિશન બનાવવા માટે વાલચંદ નગરમાં પણ. અત્યારે વ્યૂ બનતો અહીંયા દેખાઈ રહ્યો છે. વીકલી ચાર્ટ પર એકવાર નજર કરીએ તો નિફ્ટીમાં જ્યાં કહી શકાય સારા રિટર્ન મળ્યા એ PNBમાં જ મળ્યા છે. PNB ગૌરાંગજી, કેવું લાગે છે? ઓવરસોલ્ડ હતું એટલે ખરીદારી થઈ રહી છે કે હવે એક તક બને છે? વેલ, હાલમાં અમારી ઉછાળે વેચવાની કાં તો રિડ્યુસની ભલામણ છે નિશા, અને સૌથી મોટી મુસીબત GNPL પ્રોવિઝનિંગને લઈને PNB પર છે. અને આવનારા સમયમાં કદાચ 2 કે 3 ત્રિમાસિક પરિણામ આવશે એમાં બી આપણને જોવા મળશે. એટલે કદાચ ઓવરરિએક્શન હતું. આપણે જોયું આ લગભગ 70-75 આસપાસ ગયેલો સ્ટોક ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, અને પછી આપણે ઉપરની તરફની સપાટી જોઈ રહ્યા છે. એટલે મારા મતે જો સરકારી બેંકોમાં તમારે રોકાણ કરવું હોય તો પહેલાં તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, જેની આપણે વાત તો શરૂઆતમાં કરી, એના પછી બેંક ઓફ બરોડા છે, એના પછી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા છે, અને અમુક બીજી મિડકેપ સરકારી બેંક જેમ કે અલ્હાબાદ બેંક છે, સિન્ડિકેટ બેંક છે, ત્યાં આગળ મને લાગે છે કે તમારી રોકાણની તક વધારે યોગ્ય રહેશે. કદાચ પરિણામમાં આવનારા સમયમાં જો અપેક્ષાની વધુ GNPL અને પ્રોવિઝનિંગના આંકડા ખરાબ થતા દેખાયા અને નફા અને માર્જિન પર કંઈ ખરાબ અસર આવી તો કદાચ આ ઉપરની સપાટી ઘણી સીમિત રહી શકે છે PNB ઉપર. તો આપણે એક મૂવ જોઈ શકીએ છીએ. પણ અત્યારે જો જોવા જઈએ તો આખા સપ્તાહ દરમિયાન જો કોઈક રિટર્ન આપનારું કાઉન્ટર બન્યું હોય તો એ PSU બેંક્સ દેખાય છે. તમે જોશો તો PSU બેંક્સમાં લગભગ 5% આસપાસનું રિટર્ન મળ્યું છે. રુચિત, PSU બેંક્સમાં આપ ક્યાં ફોકસ ધરાવો છો? ડેફિનેટલી PSU બેંક્સમાં ગયા સપ્તાહમાં એક સારી મુવમેન્ટ આવી છે, પણ કરંટ લેવલ્સ ઉપર અમે બાયસની સલાહ આ સેક્ટરમાં નથી આપી રહ્યા.
કેમ કે આ સેક્ટરને જો લીડ કરી રહ્યું છે એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, અને જો અગર તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વીકલી ચાર્ટ જો તો 218-220 ની આજુબાજુ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આવી રહ્યું છે, એક બેરિશ હાર્મોનિક પેટર્ન ફોર્મેશન છે 220 ઉપર. અને જો પ્રીવિયસ મે 2015 ના લો જે સપોર્ટ હતા એ પણ 220-218 ની આજુબાજુ આવી રહ્યું છે, તો જો પેલા સપોર્ટ બ્રિજ થયું તો એ પણ હમણાં રેઝિસ્ટન્સ એક કરશે. તો મને નહીં લાગતું કે 218-220 એટલા ઇઝીલી ક્રોસ થશે સ્ટેટ બેંક, અને જે રિસેન્ટ અપમૂવ આવી છે એ સ્ટેટ બેંકે લીડ કરી છે. તો જો અગર આ સ્ટોકમાં માઇનર કરેક્ટિવ પુલબેક મૂવ આવે તો બીજા સ્ટોક્સમાં પણ જે મોમેન્ટમ અત્યારે થઈ છે એ કુલ ઓફ થઈ શકે છે. તો પીએસયુ બેંક્સમાં એક ડીપ માટે વેઇટ કરવું જોઈએ. 205-200 ની રેન્જમાં ફરીથી સ્ટેટ બેંક આવે તો મને લાગે ત્યાં એક અટ્રેક્ટિવ લેવલ રહેશે ફરીથી એન્ટ્રી કરવા માટે. ઓકે, તો આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. હવે 8184 પાસે આપણે કઈ શેર નિફ્ટી સેટલ થતું 0.5% તેજી સાથે. બેંક નિફ્ટી સપોર્ટ આપી રહ્યું છે, 140 પોઈન્ટનો સપોર્ટ તેજી જોવા મળી રહી છે સેન્સેક્સમાં, પણ આ 200 પોઈન્ટની તેજી. માર્કેટ બ્રેથ અત્યારે કમ્પ્લીટ પોઝિટિવ છે. હોપફુલી આ ટ્રેન્ડ આજના દિવસે રિકવરીનો જળવાયેલો રહે. ત્યારે સમય થયો છે રજા લેવાનો. ધવલ, કોઈ ડિસ્ક્લોઝર? આપણે જેવી સ્ટોક્સ ડિસ્કસ કર્યા એમાંથી મારું કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી, બટ ક્લાયન્ટને ટ્રેડિંગ અધરવાઇઝ ઇન્વેસ્ટમેન્ટ માટે રિકમેન્ડ કરી રાખેલા હોઈ શકે છે. વ્યુઅર્સ લોકોને સલાહ છે કે બેઝિકલી પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝર કે આ એક્સપર્ટની સલાહ લઈને જ બેઝિકલી ટ્રેડિંગ અધરવાઇઝ ઇન્વેસ્ટમેન્ટ કરે. રુચિત, આપ તરફથી? જી, ઘણા બધા સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે, મારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી સ્ટોક્સ, પણ અમુક સ્ટોક્સ અમારા ક્લાયન્ટ્સને અમે રેકમેન્ડ કર્યા છે એટલે એમની પોઝિશન હોઈ શકે છે. ઓકે, ગૌરાંગજી. ઘણો આભાર નિશા, આપણો વ્યક્તિગત રોકાણ નથી પણ ક્લાયન્ટોને સલાહ કરી છે. ઓકે, આપ ત્રણેયનો આભાર, સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. ત્યારે હવે સમય થશે ટોપ ટ્રેન્ડ્સની અપડેટ લેવાનો.